पधार्या महाराज हो धन्य भाग्य मारा मारे आंगणे पधार्या महाराज हो धन्य भाग्य मारा कोटि जन्म ना पुण्य फल्या जारे कोटि जन्म ना पुण्य फल्या जारे कोटि પોથી પૂજન માટે સાત દિવસના જે પોથીના યજમાન બહેનો છે એ પૂજન કરવા માટે ઉપર આવશે. વારાફરથી બધા લાઈનમાં આવજો. अति मनोहरम सर्वसुंदरम तिलकलक्षणम चंचलेक्षणम विबुधवंदितम स्वामीनाथ ते वपुरियास्तु नो नित्य दर्शने मदन मोहन प्रेम दोहन नयन गोचरां भक्त संचरां भुवि सुदुर्लभां स्वामीनाथ ते वपुरियास्तु नो नित्य दर्शने हे निज जने सदा वाचितं मृदा पर सुखावह वपुरियास्तु नो नित्य दर्शने हृदय रोचनम बद्ध मोचनम विगत शोचनम दीर्घ लोचनम मृदु सितांबरम स्वामीनाथ ते वपुरियास्तु नो नित्य दर्शने विजित दोषणा शोक शोषणा प्रहस
જે જે બહેનો પોથીમાં પોથીયાત્રાના યજમાનો પોથીના યજમાનો છે બહેનો આરતી ઉતારવામાં લાભ લઈ સાતે દિવસના યજમાનો જલ્દી જલ્દી ઊભા થઈ જાઓ આરતી ઉતારવા માટે
લાઈન માં આમ થઈ જાઓ બધા. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદો, કર હલો 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 હલો
श्री ओर मोर
स्वामी
भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवो न સર્વાવતારી આરાધિષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ સુરત શહેરના રાજાધિરાજ દેવાધિદેવ શ્રી નારાયણ મુનિદેવ એમના પવિત્ર સાનિધ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાવૈરાગ્ય મૂર્તિ સદગુરુવર્ય શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત ધીરજાખ્યાન નામનો ગ્રંથ જેની મંગળકથા એની આપણે આજે શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. સરસ મજાનો ભાદ્રપદ માસ ચાલે છે. આપણા હિન્દુ સંસ્કૃતિના નિયમ પ્રમાણે પિતૃઓને તૃપ્ત કરનારો આ મહિનો છે અને એમાંય આજે પવિત્ર ઋષિ પંચમીનો દિવસ છે. શાસ્ત્રોના મત પ્રમાણે માણસ જાણે અજાણે અનેક પ્રકારના કર્મ કરતો હોય છે, તો એ કર્મને કપાવવા માટે આ ઋષિ પંચમીનું વ્રત છે. બહેનોને પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની ભૂલ થતી હોય તો એનું પ્રાયશ્ચિત, ખેડૂતો હોય કે બીજા ઇતર કોઈ ભાઈઓ હોય તો એમને પણ જીવનની અંદર નાની મોટી ભૂલો થતી હોય, કહેતા ધર્મની મર્યાદાઓ લોપાતી હોય, તો એના પ્રાયશ્ચિત માટેનો આ દિવસ એને ઋષિ પંચમી કહેવામાં આવે છે. આકાશની અંદર તમે સપ્તર્ષિ જોયો હશે, એક સાથે સાત તારાઓ લાઈનમાં ઉદય થયા હોય, તો એ ઋષિઓની જે પવિત્ર પરંપરા અને લગભગ હિન્દુ સંસ્કૃતિને માનનારા આ ઋષિ પંચમીનું વ્રત કરતા હોય છે. સત્સંગી જીવનના મત પ્રમાણે ઋષિ પંચમીનું વ્રત મહારાજે સારંગપુરના તમામ બહેનોને ભેગા કરી અને એનો મહિમા ખૂબ ગાયેલો અને એમની પાસે ઋષિ પંચમીનું વ્રત કરાવેલું. તો એવો આજે પવિત્ર દિવસ છે. દિવસ પણ પવિત્ર અને ગ્રંથ પણ બહુ પવિત્ર છે. તમે બહુ ઓછી ધીરજાખ્યાનની કથા સાંભળી હશે. નામ એટલું બધું સરસ છે કે ધીરજ આખ્યાન, તો આપણને એમ થાય કોઈ ધીરજ નામના માણસનું આખ્યાન હશે, એવું નથી. પણ ધીરજ આખ્યાનનો મતલબ એવો થાય છે કે આપણા તમારા એ સંસારી જીવનની અંદર તમારે ડગલાને પગલે હિંમતની જરૂર પડે છે. વાતની વાતમાં આદિ વ્યાધિ ઉપાધિ કાંઈક મુશ્કેલી આવે એટલે તમે ધીરજ ગુમાવી બેસો છો અને તમને એવું જ લાગે છે કે અમારી જ ઉપર દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે, બાકી દુનિયામાં બધાએ લેર કરે છે, દરેક માણસની આવી માન્યતા છે. તો નિષ્કુળાનંદ સ્વામી આપણને એ સમજાવે છે કે તમારે તો આખા હિમાલય જેટલા દુઃખમાંથી નાની કાંકરી જ આવી છે,
બાકી પૂર્વે જે જે મોટા મોટા ભક્તો થયા તમારી ભક્તિ તો એની પાસે શું ગણતરીમાં. તો એવા જે ભક્તો ભગવાનને જેણે તન મન ધન સમર્પિત કર્યું અને એના જીવનમાં જે મુશ્કેલી આવી છે, સ્વામી કે હું તમને એ મુશ્કેલીઓ જો સંભળાવું તો તમારું દુઃખ ઓછું થઈ જાય, તમને ધીરજ મળે. અને એટલા માટે આ ગ્રંથ સ્વામીએ લખ્યો છે. ભગવાન શ્રી હરિ આ ભૂમંડળ ઉપર આજથી 250 વર્ષ પહેલાં જ્યારે પધાર્યા ત્યારે મહારાજનો માત્ર ને માત્ર એવો ઈશક હતો, કોઈ રાવણ જેવા કે કોઈ કંસ જેવા અસુરોને મારવા માટે ભગવાન આ ધરતી ઉપર આવ્યા હોય એવું નથી, પણ રાવણ અને કંસ એને પણ આટી મારે એવા ભયંકર અંતર શત્રુઓ મારા ને તમારા હૃદયમાં બેઠા છે. કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, કપટ, ઘણા બધા અંતર શત્રુઓ છે. તો બહારના રાવણ અને કંસ તો આખી દુનિયાને દેખ્યામાં આવે, અને બહારના રાવણ કંસ તો કદાચ 2-5 હોય, પણ અંદર જે ડેરા ડાલીને બેઠા છે. બહારના રાવણ અને કંસ એ આપણને ભગવાનના ભજનમાં કોઈ વિરોધ કરતા નથી. રાવણ લંકાની અંદર રહે છે તો એની સામે વિભીષણ પણ લંકામાં જ રહે છે. વિભીષણને રામનું ભજન કરતા રાવણે અટકાવ્યો હોય એવો ક્યાંય દાખલો નથી. હા, પછી વિભીષણ એને સલાહ દેવા જાય અને કંઈક મુશ્કેલી ઊભી થાય એ વાત જુદી છે, પણ એ રાવણ અને કંસ એવા છે કે એને તમે છંછેડો નહીં તો એ તમારું નામ નહીં લે. પણ અંદર રહેલા રાવણ અને કંસ એવા છે કાંઈ પણ કારણ વગરના બેઠા બેઠા બળતરા કર્યા કરશે. કોઈકનું સારું જોવે તો એને ઉપાધિના પાર ન રહે. પોતા કરતાં કોઈ રૂપવાન હોય, કોઈ ગુણવાન હોય, કોઈ વિદ્યાવાન હોય, અને બીજું કે દૂરનાની ઈર્ષા અને રાગ દ્વેષ એવું ઓછું થાય. જેટલા તમે નજીક એટલા અંતર શત્રુઓ આપણને વધારે પીડા આપે છે. તો એનાથી મુક્ત કરવા માટે ભગવાન સ્વામિનારાયણનું આ ધરતી ઉપર અવતરણ છે. માણસને માણસ બનાવવા માટે ભગવાન આ ભૂમંડળ ઉપર પધાર્યા છે અને એકલા નથી આવ્યા. કારણ કે રાવણને કંસને મારવા હોય ને તો એકલા હાથે મરે, પણ આને બધાયના ગટગટમાંથી શોધીને મારવાના, એટલે મહારાજ 500 પરમહંસોને સાથે લાવ્યા છે. એનો મતલબ એવો પણ નહીં કે 500 જ સાધુ હતા, પણ 500ને એક સાથે દીક્ષા આપી એટલે 500 પરમહંસ કહેવાય છે. બાકી ભગવાન સ્વામિનારાયણની પાંખમાં એ વખતે 3,500 થી 4,000 સાધુ એમના દીક્ષિત હતા, અને 700 સાંખ્યયોગી બહેનો ખાલી મોટાબાના દીક્ષિત હતા. આપણને એમ થાય કે અત્યારે બહુ સત્સંગ વધ્યો, તે દિવસની તો કોઈ દિવ્યતા અને ભવ્યતા અલગ જ હતી. તો એવા મહારાજ આ બધા જ મહામુક્તોને પોતાની સાથે લઈને આવ્યા છે. ભાગવતજીમાં તમે કથા સાંભળી છે જડ ભરતની, કે જે ભગવાન ઋષભદેવજીના પુત્ર હતા, અને જે જડ ભરત મૃગલીની અંદર બંધાયા અને છેવટે મૃગલાનો જન્મ આવ્યો, પછી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા, પરમાત્માનું ભજન કર્યું અને પરમાત્માના લોકને પામ્યા. તો એ જ દિવ્ય મુક્તાત્મા ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરતી ઉપર પધાર્યા ત્યારે એમની સાથે શેખપાટ ગામની અંદર પિતા રામજીભાઈ અને માતા અમૃતબા એની કુખે એમણે જન્મ લીધો, જેનું નામ પડ્યું લાલજી સુતર. અને એ જ લાલજી સુતર જેણે ભાગવતી દીક્ષા લીધી, જેને આપણે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી તરીકે ઓળખીએ છીએ. અને એ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે ભણેલા તો નહોતા, અને મહારાજે આ નિષ્કુળાનંદ સ્વામી કહેતા લાલજી સુતર એમના લગ્ન થયેલા કંકુબાઈ જેવા પતિવ્રતા સ્ત્રી એમને આંગણે હતા, અને મહાગુણિયલ સિંહના સિંહ જોય એવા માધવજી અને કાનજી કરીને 2 દીકરાઓ હતા. પછી પોતે સાધુ થયા, અને એ સાધુ પણ એમના સસરાના ગામ આધોઈની અંદર મહારાજે સાધુ કર્યા. પછી મહારાજે કહ્યું કે લાલજી ભૂખ બહુ લાગી છે માટે ભિક્ષા વૃત્તિ કરી આવો,
લાલજીને થોડીક શરમ તો લાગી કે મહારાજ અમારા સસરાનું ગામ કહેવાય અને જમાઈ ત્યાં ભિક્ષા માગવા માટે જાય અને એ જેવો તેવો જમાઈ થોડો. શેખપટ ગામના પોતે સરપંચ હતા, ગામની અંદર બધા એને પૂછીને કામ કરે એવી એની કિંમત હતી. રામાનંદ સ્વામીના પોતે શિષ્ય હતા. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે લાલજી આમ તો તમારા સસરાના ગામમાં બહુ સત્સંગ નહીં કેમ? લાલજી કે આ મહારાજ સત્સંગે કોઈ નથી. ત્યારે મહારાજ કહે છે કે અમે તો એવું સાંભળ્યું છે કે તમારા ઘરના કંકુબાઈ અત્યારે અહીંયા હાજર જ છે, તો એને બહુ સારો સત્સંગ છે. નાવું ધોવું, ચોખ્ખાઈ રાખવી આ બધું બહુ સારી રીતે કંકુબાઈ કરે છે, તો અમને એમ થાય કે જેના આચાર વિચાર સારા ન હોય એના હાથનું જમવું એને કરતાં કંકુબાઈના હાથનું જમવું સારું. અને એ ઘર તો તમારે જાણીતું, તમે ઘોડે ચડીને તો ત્યાં ગયા જ હશો, માટે કંકુબાઈ પાસેથી તમે ભિક્ષાવૃત્તિ કરી આવો, ભગવા કપડાં, માથે મુંડન. બંને દીકરા માધવજી અને કાનજી એ પણ ત્યાં જ હતા. એટલે તરત જ શરમ તો ઘણી બધી લાગી, પણ સાધુ થયા પછી તો જેમ ભગવાન કહે એમ કરવું જ રહ્યું. એટલે નિષ્કુળાનંદ સ્વામી નજીક સુધી ખેસને ઓઢી નીચું જોઈ ભિક્ષાપાત્ર હાથમાં લઈ પોતાના સસરાને આંગણે આવી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ કહી અને જોડીને ફેલાવી. વેશ ઉપરથી તો ન ઓળખાય, પણ એમના જે સાસુ હતા બહુ બુદ્ધિશાળી, અવાજ ઉપરથી ઓળખી ગયા કે માનોનો માનો આ મારા જમાઈનો અવાજ છે. ઓશ્રીની કોરે ઊભેલા એ બહાર આવીને આમ જોવે, પણ આ કંઈ ઊંચું જોવે નહીં, એટલે પહેલાં એ જરીક નીચે નમીને જોયું. તરત જ કીધું કે કંકુ બહાર આવતો. કંકુભાઈ બહાર આવ્યા, આમ આંગળી ચીંધી કે આ કોણ છે? કંકુભાઈ તો સામે ને સામે જોઈ રહ્યા, આંખમાંથી આંસુડાની ધાર થઈ કે આટલી ઉંમરે તમને આ શું સૂજ્યું? તમારા મા બાપના તમે એકના એક દીકરા છો, એની સામે આપણે નાના નાના બે દીકરાઓ છે, કોઈ વ્યવહાર કરનારું છે નહીં, પિતા હાજર છે નહીં. લાલજી સુતારના પિતા નાની ઉંમરે જતા રહેલા, માટે આ તમે બધું શું માંડ્યું? અને આવી રીતે ભગવા વસ્ત્ર પહેરી લેવાના, ઘેર બેઠા ક્યાં ભજન નથી થતું? આ તમારી સલાહ બધાને. તમારો દીકરો કે દીકરી તમે ભાગ્યશાળી છો એટલે નામ તો લે જ નહીં કે અમારે સાધુ થવું છે એમ, પણ કદાચ આ તો લે. તો તમારી અદ્ભુત સલાહ છે કે ઘેર બેઠા ક્યાં ભજન નથી થતું. તમે બધા જ અહીંયા ઉપર હાથ મૂકી અને પૂછો કે તમે પોતે કેટલું ભજન કરો છો? સમય મળે તો ઊંઘ્યા કરે, પણ ભજન ન કરે. કારણ કે સંસારીના રસોડામાં મને ખબર નથી કે કઈ રીતની રસોઈ બનતી હશે, કે એને જમ્યા પછી ભજન કરવાના વિચારો જ ન આવે. તમે કયો મંત્ર ભણીને રસોઈ બનાવો છો એ ખબર પડતી નથી, અને કદાચ તમારા ધર્મનિયમ બરોબર કદાચ ન હોય, હૃદયનો ભાવ બરોબર ન હોય, તો તમારા સિંહાસનમાં ઠાકોરજી રહેતા નહીં હોય તો એ જમે તો તરત જ વિચારો કરી જાય, પણ ભાવથી કદાચ તમે જમાડતા ન હો કે ગમે તે કારણ હોય, અને તમારા બધાની એક જ વિચારધારા કે ભજન કરવું હોય તો બધે થાય છે. હા, કોઈકનો દીકરો કે દીકરી સાધુ થવા જતા હોય તો એટલા બધા વખાણ કરે કે તમારી હાથ પેઢી ઉદ્ધાર થઈ જશે. તમારા મોકલો ને, ખ્યાલ આવે છે? દરેક વ્યક્તિનો તમે ક્યારેક અનુભવ કરજો, તમારા કોઈ ફેમિલીમાંથી દૂરના જાતા હશે તમે ખુશ થશો કે આપણી સાત પેઢીઓનો ઉદ્ધાર કરશે, પણ તમારાને જો ઈચ્છા થશે તો તમે તરત આડા આવશો કે સાધુ નહીં, તમારે એકનો એક જ છો, કે દીકરી હોય તો એકની એક છો.
જે વસ્તુ નિષ્કુળાનંદ સ્વામીને નડી છે એ બધાને નડે. અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામીને કંકુબાઈ જ્યારે રડવા માંડ્યા ત્યારે લાલજી એટલું બોલ્યા કે દેવી તમે તો સત્સંગી છો અને આપણે ભગવાન સ્વામિનારાયણને તન મન ધન અર્પણ કર્યું છે, એના વચને પ્રવૃત્તિને એના વચને નિવૃત્તિ, એમણે મને આજ્ઞા કરી કે લાલજી સાધુ થઈ જાઓ એટલે હું સાધુ થયો છું. માટે અત્યારે બધી જ વાતને એક બાજુ મૂકીને તમારે એક જ કામ કરવાનું છે, મહારાજને ભૂખ બહુ લાગી છે ને એને તમારા હાથનું ભોજન જમવું છે. માટે આંસુડા લૂછીને પહેલાં મને રસોઈ બનાવી અને ભિક્ષા આપો. એટલે કંકુભાઈ આટલા વર્ષથી સાથે રહેતા હોય તરત જ મોઢું ધોઈ નાખ્યું, રસોડામાં જઈ અને રોટલા બનાવી જોળીની અંદર આપ્યા, મહારાજ જમ્યા. પછી મહારાજ કે લાલજી હવે અમે અહીંથી ભુજનો રસ્તો જોયો છે, તમે અહીંયા ને અહીંયા આ જ ગામમાં રહેજો અને સાધુમાં, અને અમે હવે ભુજ જઈએ છીએ. ત્યારે લાલજી કહે છે કે મહારાજ એકલો, કોઈ જોડ નથી, કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં. મહારાજ કે ગામને ભાગોળે મહાદેવજીનું મંદિર છે, ત્યાં તમારે રોકાવાનું. અને અમારી એવી ઈચ્છા છે કે તમે વૈરાગ મૂર્તિ અમારા એક વચનને તમે તમારા સ્ત્રી પુત્રો વગેરેનો ત્યાગ કરી અને જ્યારે આ ભગવો ભેખ પહેર્યો છે તો આ સંસારની અંદર લોકોને વધારેમાં વધારે જરૂર હોય તો વૈરાગ્યની છે. માળા ફેરવવામાં કાંઈ વાંધો નથી, હું એવું કહું કે તમે બે દિવસમાં 500 માળા ફેરવી નાખો તો તમે ફેરવી નાખશો, પણ વૈરાગ્યની જ બધાને તાણ છે. માટે તમારે આ જ ગામની અંદર બેસી અને યમ દંડ નામનો ગ્રંથ લખવાનો છે, જેને પોણી દુનિયા ખોટો માને છે. ગરુડ પુરાણની અંદર જે વસ્તુ ભગવાન વ્યાસનારાયણે લખી છે એ સંસ્કૃત ભાષામાં છે, એનો સાર કાઢી અને પ્રાકૃત ગુજરાતી ભાષામાં નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત ગ્રંથ લખ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા સાધુ છે એમાંથી પોણા ભાગના સાધુ તો યમદંડ સાંભળીને થયેલા છે, એવો ગજબનો આ ગ્રંથ છે. એ નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી એટલે સ્વામીએ કહ્યું કે મહારાજ બીજો તો કાંઈ વાંધો નહીં, પણ એક એકડોય ભણ્યો નથી, પેન કયા હાથમાં પકડાય એની મને ખબર નથી. મહારાજ કે તમે અમને કેવા જાણો છો, તો કે તમે તો ભગવાન છો. મહારાજ કે તમે હાથમાં કલમ લઈને લીટા કરશો ને એ બધા અક્ષરો બની જશે ને રાગ રાગણીમાં બધું ગોઠવાઈ જશે. અને એ નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો. અને સ્વામીએ આમ જોઈએ ને તો 23 ગ્રંથ લખ્યા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો અતિ પ્રસિદ્ધ ગ્રંથ હોય તો શ્રીમદ ભક્ત ચિંતામણી. ઘેર ઘેર વંચાતો હશે, સુખ અને દુઃખના પ્રસંગોમાં ભક્ત ચિંતામણીનો પાઠ કરવામાં આવે અને એ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો ગ્રંથ છે. ભગવાનનો અદ્ભુત મહિમા બતાવતો ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહ ગીતા, ઘણા બધા ગ્રંથો સ્વામીએ લખ્યા છે. તમને આ પોથીજી નાના નાના દેખાય છે ને, એ પોથીજીની અંદર 22 ગ્રંથો સમાયેલા છે. સ્વામીએ 23 લખ્યા, એમાંથી એક ભક્ત ચિંતામણી જ નથી, કારણ કે નિષ્કુળાનંદ કાવ્યની અંદર બધા જ ગ્રંથો આવી જાય અને આટલું જ એને સમજાઈ જાય એને દુનિયામાં પછી કાંઈ સમજવાનું બાકી રહેતું નથી. તો એ જ નિષ્કુળાનંદ કાવ્યની અંતર્ગત રહેલો ગ્રંથ એટલે ધીરજ આખ્યાન. સંસારની અંદર ત્રિવિધિ તાપ છે, કાં તો આધિ હોય, કાં તો વ્યાધિ હોય અને કાં તો ઉપાધિ હોય, કાં તો શારીરિક મુશ્કેલી હોય, કાં માનસિક પીડાઓ હોય, અને કાં તો ક્યાંકથી કોકની માગી લઈને ખોટે ખોટે બળતરાને ઉપાધિઓ કરતા હોઈએ. તો આ ત્રિવિધિ તાપમાં જે જીવાત્મા બળી રહ્યો છે તો એ આત્માને શાશ્વત શાંતિ મળે અને એને હિંમત મળે, એને ધીરજ મળે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ આ ધીરજ આખ્યાન ગ્રંથ લખ્યો છે. 1899 સાલમાં આ ગ્રંથ લખાયો છે. સ્વામિનારાયણ ભગવાન 1886માં આલોકમાંથી ધામમાં ગયા અને ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરેલી છે. 64 એની અંદર કડવા છે, કારણ કે નિષ્કુળાનંદ સ્વામીની ભાષા બધાને કેવી લાગે, કડવી, મીઠી નહીં, જોરદાર ચોંટ મારી છે. એટલે સ્વામીએ એક પ્રકાર કયો, પ્રકરણ કયો, અધ્યાય કયો, એને બદલે નામ રાખ્યું છે કડવું. એક કડવું પૂરું, બીજું કડવું પૂરું. અને કડવું છે એ હંમેશા રોગને ટાળનારો છે
આધિવ્યાધિનો ઉપાધિનો જન્મ મરણનો જે ભયંકર રોગ છે તો એનો નાશ કરનારી આ કડવી ઔષધિ છે અને 16 એની અંદર પદ છે. છેલ્લે સ્વામીએ એક ધોળ લખ્યો છે, ચાર કડવા પૂરા થાય પછી એક પદ આવે, આવી રીતની રચના છે. 717 જેના ચરણ કહેતા કડીઓ છે. તમને તો કાંઈ બહુ હજી નહીં મજા આવે, તમને તો આખ્યાન ચાલુ થાય પછી મજા આવશે, પણ આખ્યાન કાલ ચાલુ થાય છે, આજ નહીં. સ્વામી આનો ઉપોદઘાત બહુ મોટો લખેલો છે, આનો મહિમા ઘણો બધો લખ્યો છે. તો સ્વામીનો આ ગ્રંથ લખવાનો હેતુ બતાવ્યો છે કે જીવાત્મા પરમાત્માને માટે માથું આપી દે એવો ખુમારીવંત બને, એટલા માટે સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. ભગવાનના ભક્તને ટીપી અને શુદ્ધ સોના જેવો બનાવવા માટે કસોટી રૂપી અગ્નિમાં તાવવાનો છે. અને તમે યાદ રાખજો કે જેટલા ભજન કરતા હશે ને એટલાની પીડા વધારે હશે. ખ્યાલ આવે છે? જે સત્ય હોય, કેતા સત્યવાદી હોય, ન્યાય નીતિના માર્ગે ચાલતા હોય તો એની કસણી વધારે હોય. વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને જે દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે, ને બીજાને જે દુઃખ આવે એના કર્મે કરીને આવે છે. આપણે ક્યાંય ઠાકોરજીની આજ્ઞા લોપતા હોઈએ તો દુઃખ આવે, અને કદાચ આજ્ઞા લોપતા જ ન હોઈએ તો એ ભગવાનને ભગત વધારે વાલો હોય, વાલો હોય એટલે કસોટીએ ચડાવે. પ્રહલાદજીએ ક્યાંય આજ્ઞા લોપી, ધ્રુવજીએ ક્યાંય આજ્ઞા નથી લોપી, છતાં પણ ભગવાને એને કસોટીએ ચડાવ્યા છે. એટલે દુઃખ આવવાના ઘણા બધા કારણ હોય છે, પણ ભગવાન એવું કહે છે કે મારો જે આશ્રિત હોય તો એને હું પીડા તો આપું છું. તમે જોજો, પેલા કુંભકાર હોય ને એ માટલી બનાવે પછી એને ટીપે તો એક હાથ નીચે રાખે અને ઉપરથી, એટલે ઠાકોરજીનો નિયમ આ છે કે તમને ટીપી નાખે પણ એક હાથ તો એનો નીચે જ હોય. એટલે ક્યારેય પણ ડરવું નહીં કે ભગવાનના શરણે આવ્યા તોય દુઃખ કેમ, એને કહી દેવું કે મારો કે તારો મને આશરો તમારો, તમને જેમ યોગ્ય લાગે એમ કરો, હું તમારી મિલકત છું, તમે સુખી રાખો દુઃખી કરો, તમે જેમાં રાજી એમ જ હું રાજી. હા, અમે જીવ છીએ એટલે અમે અરજી કરીએ, પણ પછી જેવી તમારી મરજી. આમ વિચારીને જે જીવે એના સંસારમાં ક્યારેય પણ મુશ્કેલી અનુભવાશે નહીં. આપણા શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે ઠાકોરજીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે યસ્યાનુગ્રહ મિચ્છામિ તસ્ય વિતમ હરામ્યહમ બાંધવૈશ્ચ વિયોગેન, બાંધવૈશ્ચ વિયોગેન સદા ભવતિ દુઃખિત, સદા ભવતિ દુઃખિત, સદા ભવતી
છે કે હું જેના ઉપર અનુગ્રહ કરું છું, કહેતા કૃપા કરું છું. તમારે બધાને શું જોતું છે? ભગવાનની કૃપા કે નહીં? તો હું જેના ઉપર કૃપા કરું છું, જો અદ્ભુત શબ્દો લખ્યા છે, તસ્ય વિત્તમ રમ્યમ, એના પૈસા હું ધન લઈ લઉં, એને નિર્ધન ને ગરીબ કરી મૂકું, પોસાશે તમને? ગણપતિ દાદાને લાડવા ધરાવી રિદ્ધિ દે સિદ્ધિ દે, બે એની છે, તમને ક્યાંથી દે? આટલું આટલું આપ્યું છે, અન્ન વસ્ત્ર ને આબરૂ ત્રણ વસ્તુ ઠાકોરજી આપી છે, તો બહુ દીધું છે એમ સમજી લેવું. તો પહેલું એ કે હું જેના ઉપર અનુગ્રહ કરું છું એનું ધન હરી લઉં છું. બીજું, પોતાના ભાઈઓ બાંધો એનાથી એને જુદો પાડી દઉં છું. એક પણ વસ્તુ આપણને સેટિંગ આવે એવું નથી. પછી, સદાય એને માટે હું એને દુઃખી કરું છું અને એ દુઃખથી સંતાપ ન પામે, મારો દોષ ન કાઢે કે ઠાકોરજી આવું કેમ કરતા હશે, મારો વાંક જોઈએ ન કાઢે અને મને ન છોડે, તો એના ઉપર કૃપા કરી અને દેવોને પણ દુર્લભ એવી મુક્તિ હું એને આપું છું. આપણું કામ કેવું છે? કે એક પૈસામાં બે પગ નાખવા છે, આ લોકમાંથી બધું લઈ લેવું છે અને પરલોકનું એ બધું આપણે લઈ લેવું છે. ભગવાન શ્રી હરિ અમદાવાદની બાજુમાં અડાલજ ગામ છે ત્યાં ગયા, તો ગામની બહાર વાવ છે, તો એ વાવની અંદર મહારાજે સ્નાન કર્યું. અડાલજની વાવના દર્શન કર્યા હોય, આંગળી ઊંચી કરો જોઈ, ઘણા ઓછા, કારણ કે અડાલજ તો અહીંથી 2000 કિલોમીટર દૂર કહેવાય ને, કે નહીં? તો ત્યાં બહુ ઊંડી અને સરસ ભવ્યતાથી બાંધેલી જે વાવ છે એમાં મહારાજે સ્નાન કર્યું. પછી સ્નાન કરી અને બહાર નીકળી અને મહારાજ વસ્ત્ર પહેરે છે, સુરવાળ પહેરતા હતા, અને સુરવાળ પહેરતા પહેરતા મહારાજ કે, હે સુરા ખાચર, આ વાવની અંદર કેટલા રાયના દાણા સમાય. સુરા ખાચર કે, તમારી તો વાત તો આવી ને આવી, આટલી મોટી ઊંડી વાવ અને એમાં રાયના દાણા કેટલા સમાય? મહારાજ, આની તો કાંઈ ગણતરી હોય? મહારાજ કે, અમારે આટલા જીવનું કલ્યાણ કરવું છે એવું અમે ઉપરથી નક્કી કરી અને આ લોકમાં આવ્યા છીએ. આમ બોલતા બોલતા એક પૈસામાં બીજો પગ નાખે. સુરા ખાચર કે, મહારાજ પહેલાં ચોયણી પહેરતા શીખો, પછી કલ્યાણ જેના કરવા હોય એના કરજો. મહારાજ કે, કેમ, એમાં શું વાંધો આવ્યો? અમારી કંઈ ભૂલ થાય તો કે, એક પૈસામાં બે પગ નખાય. મહારાજ કે, એમે નાખ્યા છે કે તમે? એક પૈસામાં બે પગ તો તમે, તમારે આ બધા સાધુઓ ત્યાગી વૈરાગી એની સાથે અમારે અક્ષરધામમાં બેસવું છે અને અહીંથી બધું લઈ લેવું ચારે બાજુથી, તો એક પૈસામાં બે પગ તો તમે નાખ્યા છે એટલે ધ્યાન નહીં રાખો ને તો તમે પડશો, અમે પડવાના નથી. એમ આ જીવાત્માનો એવો નિયમ છે, એવો ધારો છે કે બધી બાજુથી બધું લઈ લેવું છે અને પછી અક્ષરધામમાં મુક્તોની સભામાં પહેલી લાઈનમાં બેસવું છે. લ્યો, કરવું કાંઈ નથી અને જોઈએ છે ઘણું બધું. એટલે મહારાજ કહે છે કે, મારી કૃપા જેને જોતી હોય, મારી કૃપા બહુ સારી નથી. ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા, કોઈ હરિભગત આવી અને પગે લાગ્યા, એટલે મહારાજને બે હાથ જોડીને કીધું કે, મહારાજ કૃપા કરજો. તે મહારાજ કે, તારે શું ઘટે છે, હજી કૃપા જોઈએ છે? ઓકે, કાંઈ નહીં મહારાજ, દયા કરજો ને, સંસારીને તો કાયમ બધું ઘટતું જ હોય. ત્યારે મહારાજ કે, જો અમારી કૃપા સવળી પડે જ પડે ને તવળીએ પડે, કાંઈ નક્કી નહીં, કે તો કરું. તો કે, મહારાજ તમારી કૃપા ક્યારેય અવળી ન પડે માટે કૃપા કરજો. મહારાજ કે, સારું. ઘરે ગયા તો એના ઘરના ગુજરી ગયા. પહેલાંને એમ થયું કે આ શું, પછી તો એનું બધું પત્યું અને જ્યાં એ પતાવીને ઘેર આવ્યા ત્યાં દીકરો બીમાર પડ્યો. 15 દિવસ થયા એટલે મહારાજે દીકરાને પણ, જો આ મહારાજની કૃપા હતી પણ આપણને ન સમજાણી, એ ભગત સત્સંગી હતા, એમના પરિવારમાં કોઈ સત્સંગી નહોતું. મહારાજે કૃપા કરી એનું હજારો જન્મે કલ્યાણ થાય એમ નહોતું, એનું ચપટી વગાડતામાં કલ્યાણ કરીને પોતાના ચરણારવિંદના સુખે સુખિયા કરી દીધા. પણ આપણને શું દેખાય? આપણને દુઃખ દેખાય.
હવે આ બધું પત્યું એટલે પહેલાં ભગત તો સીધા પહેલાં ગઢડા જ ગયા. મહારાજ લીમતરુ નીચે બિરાજે છે, જઈને માંડ્યા દંડવટ કરવા. મહારાજ કે ભગત કેમ છે? પણ આનાથી બોલાય ધ્રુસકા મુકાઈ ગયા. મહારાજ કે શું થયું? તો તમારી કૃપા તમે પાછી લઈ જાઓ. મહારાજ કે જો અમે તો કીધું હતું કે કાં તો અવળીએ પડે ને સવળીએ પડે, આનું કાંઈ નક્કી નહીં. અને મહારાજ કે તને ખ્યાલ છે મેં તારા ઉપર કૃપા કરી, તારી સ્ત્રી અને તારો પુત્ર એનું હજારો જન્મે પણ કલ્યાણ થાય એમ નહોતું. મેં કૃપા કરી અને એને મારા ચરણારવિંદના સુખે સુખ્યો કર્યો, આ કે મને હું ખાતરી. અને મહારાજે તેથી તો પ્રગટ હતા, એને સમાધિ કરાવી અને સમાધિની અંદર જોયું તો 16 વર્ષના અદ્ભુત મુક્તનું સ્વરૂપ અને મહારાજના ચરણારવિંદની પાસે અક્ષરધામમાં બે બેઠેલા. અને તરત જ બે કહેવા માંડ્યા ભજન માંડો કરવા, ત્યાં કાંઈ લેવાનું નથી, અહીંયા જેવું સુખ છે એવું દુનિયામાં ક્યાંય નથી, માટે અહીંયા વહેલા હોય ને એવું કાંઈક કરો. અને અમારા ઉપર તો ભગવાને એવી કૃપા કરી કે અમે માયક લોકમાંથી છૂટી ગયા. હવે એ લોકોને એવું દેખાણું, અહીંયા વાળાને શું દેખાય? એટલે ભગવાનની કૃપા પચે એને જ પચે. અને મહારાજે એટલા માટે જ એવા એવા ભક્તો ઉપર કૃપા કરી છે કે એને ભગવાનનો ક્યારેય અભાવ ન આવે. આપણું તો કામ એવું છે કે આવું કંઈક થયું હોય તો આપણે તો ઘરે મૂર્તિ હોય એને અહીંયા પુલ ઉપરથી તાપીમાં પધરાવી દઈએ, કહો આને તો કંઈ ભગવાન કહેવાય અને આ તો કંઈ રીત છે. તો એવી જે કસોટીઓ જેની જેની થઈ એને ભગવાનને મહાસુખિયા કર્યા. જેમ નાના છોકરાને પરીક્ષા ન ગમે ને એમ આપણને ઠાકોરજી કરે કસોટી જરાય પણ ગમતી નથી. પણ ભગવાને ઘણા ઘણાને કસોટીએ ચડાવ્યા છે એવા 21 ભક્તોના આખ્યાન આ ધીરજ આખ્યાનમાં લખેલા છે. અને આપણા સંપ્રદાયિક ભક્ત એક પણ નથી, બધા પરોક્ષના ભક્તો છે. પહેલું જ આખ્યાન છે બાળ ભક્ત પ્રહલાદજીનો. કેટલી કસોટી આવી પણ છતાં એણે ભગવાનનું નામ છોડ્યું નથી. બીજું આખ્યાન છે ધ્રુવજીનું, કે એણે પણ ક્યારેય કેટલી બધી મુશ્કેલીઓ આવી. 5 વર્ષની ઉંમરે વનમાં જઈને સાધના કરી અને ભગવાનને રાજી કરી લીધા. જે આપણને 50 ને 75 વર્ષે વિચાર નથી આવતા એ વિચાર એને 5 વર્ષની ઉંમરમાં આવ્યા. અને એણે સાધના કરી અને પોતે અમર બની ગયા ઇતિહાસોની અંદર. પછી ત્રીજું આખ્યાન છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, કે જે સત્યને ખાતર એક નાની એવી વાતને ખાતર સૂર્યવંશનો એ અયોધ્યાનો રાજા પોતાની રાણી અને રાજકુમાર સહિત કાશીની ભર બજારમાં વેચાઈ ગયા, જેનું આખ્યાન વિસ્તારથી સ્વામી આગળ લખેલું છે. અને આગળનું ચોથું આખ્યાન છે શિબિરાજાનું, કે જે શિબિરાજાએ હોલાભાર માંસ માગ્યું બાજે. જ્યારે કથા આવશે પણ તમારા ભાગમાં તો શિબિર રાજા નહીં આવે, કારણ કે તમારા ભાગમાં ખાલી 4 થી 5 જ આખ્યાન આવશે 21માંથી. ધીરજ આખ્યાન ગ્રંથ લાગે નાનો પણ બધાના જીવનની અંદર જ્યારે આપણે ઊંડા ઉતરીશું ત્યારે એક દિવસમાં એક જ આખ્યાન પૂરું થાય, એટલે આના માટે 21 દિવસ જોઈએ. પણ અમારે કેવું હોય કે વધુ ઘટ્યું બધું બોટાદમાં મોટું મોટું મોટી મોટી જગ્યાએ, પછી જે કાંઈ બચે એ બધું ત્યાં. કારણ કે ત્યાં ચાલુ કરવાની ઉપાધિ નહીં, પૂરું કરવાની ઉપાધિ નહીં. કોઈ અમને પૂછે જ નહીં પૂર્ણાવતિ કેદી છે. ખબર જ હોય કે રામાયણ ચાલુ કરી તો રામચંદ્ર ભગવાન ધામમાં જાય તેથી પૂર્ણાવતિ જ હોય. તો શિબિ મહારાજા એનું આખ્યાન આવે છે, જેને શરણાગત પાલક કહેવામાં આવે છે. હોલાની પાછળ બાજ પડ્યો અને એ હોલો ઉડતો ઉડતો શિબિ મહારાજાના ખોળામાં આવીને પડ્યો, એટલે બાજે કીધું મારો શિકાર લાવ. શિબિ રાજા કહે છે કે હું નહીં આપું કારણ કે આ મારો શરણાગત છે, હું રાજા છું. તો કે એના બરોબર માઉસ લાવ અને પોતાના જાંઘને કાપી કાપીને એક બાજુ પલ્લામાં હોલાને બેસાડ્યો અને બીજી બાજુ પોતાના શરીરના ટુકડા કરી કરીને અંદર મૂકે અને શરણાગત પાલક કહેવાય. તો એવા શિબિરાજાનું આખ્યાન છે. બીજું રંતિદેવ રાજાનું આખ્યાન છે, 12 વર્ષનો દુષ્કાળ પડ્યો અને એ રંતિદેવ રાજા એવા મહાપરોપકારી હતા કે એ દુષ્કાળમાં એને પરિવાર સહિત નકોરડા 49 ઉપવાસ થયા. કેટલા? 49.
અને પછી જંગલમાં ખેતરોમાં દાણા વીણવા માટે ગયા, થોડાક મળ્યા, એને બાફીને મીઠું નાખીને ઠાકોરજીને ધરાવીને તૈયાર કર્યા. ત્યાં કોઈ ભિક્ષુક આવ્યો કે બહુ તો ભિક્ષામ દેહી, એટલી બધી ભૂખ છે હે રાજા, અમે ક્યાં જઈએ? અને બધું જ એને કેટલા ઉપવાસ છે, 49 ઉપવાસ હોવા છતાં જ બધું એને આપી દીધું. આ બધી એની કસોટીઓ હતી આ મોટા મોટાની. ત્યાર પછી વિભીષણ, તો એને પણ એટલી બધી મુશ્કેલી આવી છે. વિભીષણને હનુમાનજીએ પૂછ્યું કે તમે લંકામાં કેવી રીતે રહ્યો છો? ત્યારે વિભીષણે કહ્યું કે 32 દાંતની વચ્ચે જીભ રહે એમ હું લંકામાં રહું છું. ચારેય બાજુ ભાલા જેવા દાંત છે, સહેજ આગા પાછા થાય તો જીભને દબાવીને કચરી નાખે, પણ છતાં એની અંદર કેવી સાવધાન, આખા તાળવામાં ને આખા મોઢામાં ફરે પણ ક્યાંય દબાતી નથી. તો એવી સાવધાનીથી હું લંકાની અંદર રહું છું અને ભગવાન રઘુનાથજીનું ભજન કરું છું. અતિ શરણાગત ભક્ત કહેવાય છે વિભીષણ. પછી ભક્તરાજ સુધન્વા, કે જેને એના પિતાએ તેલ કડાયાની અંદર તળેલા અને એમાં આવી અને ભગવાને એની રક્ષા કરેલી, જે સ્મરણ પ્રિય ભક્ત સુધન્વાજી કહેવાય છે. ત્યાર પછી નળ દમયંતી, સત્યને ખાતર પાપી કળિયુગ જેની પાછળ પડ્યો અને બંનેને એટલી બધી પીડાઓ આપી છે. આ બધા થોડાક મોટા મોટા આખ્યાનો છે એ આપણે સાંભળવાના છે. પછી જળભરત, જે મહાવૈરાગી હતા, સુખદેવજી મહારાજ, નિરાવરણ જેની દ્રષ્ટિ અને દ્રઢ આત્મનિવેદી હતા. પછી નારદજીનું આખ્યાન આવે છે. આ કોણ છે? જળભરત. હરિણી દેખાય એટલે શું હોય? જળભરત. તો નારદજીનું આખ્યાન પણ આવે છે, કારણ કે નારદજીની આપણે છૂટક છૂટક વાતો ઘણી બધી જગ્યાએથી સાંભળી હોય અને આપણને એવું લાગે કે જે બધાને બધાડે એને નારદ કહેવાય, પણ એ તો લોકકેણી છે. બાકી પરમાત્માનું મન ભક્તિશાસ્ત્રના પ્રણેતા એવા મહામુનિ નારદજી છે. ત્યાર પછી ચાર સનકાદિકો, જે સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ત્યારે પહેલાં વહેલાં ચાર સનકાદિકોને બનાવી અને મનુ અને શત્રુપાએ કીધેલું કે તમે સૃષ્ટિને આગળ વધારો. ત્યારે સનકાદિકોએ કહ્યું કે અમારે એ જંજાળમાં પડવાની મરજી નથી, અમે તો સુખેથી ભગવાનનું નામ સ્મરણ કરીશું. એટલે આ ચાર સનકાદિકોની વાત બતાવી છે. પછી જાંજળી ઋષિની વાત બતાવી છે. અંબરીશ મહારાજા, જનક રાજા, જે સંસારમાં રહેવા છતાંય પાણીમાં કમળ રે એમ રહેલા, તો એવા જનક મહારાજની વાત પણ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ વિસ્તારથી આ ધીરજ આખ્યાનની અંદર બતાવી છે. ત્યાર પછી ઉપમન્યુ અને આરુણી, ભણતા હતા ત્યારે ક્યાંક ક્યાંક એની થોડાક પાઠ કે એવું કંઈક આવતું, કદાચ સંસ્કૃત ભણ્યા હશો તો એમાંય પણ આવી વાર્તાઓ આવતી કે ઉપમન્યુ અને આરુણી બંને ગુરુ ભક્ત હતા, તો એની આખ્યાન પણ બતાવ્યું છે. મુદગલ ઋષિ અને ક્ષમાનિધિ એવા ભક્તરાજ જયદેવજી, તો એની કથા પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. જેટલા જેટલાના મેં નામ લીધા એ બધાને ભગવાને બહુ કસોટીએ ચડાવ્યા છે. જેટલા જેટલા પરમાત્માનું ભજન કરી ન્યાય નીતિથી રહેતા એટલા એટલા એને દુનિયાએ હેરાન બહુ જ કર્યા છે. અને જે હંમેશા સત્યવાદી હોય એ જ વધારેમાં વધારે હેરાન થાય, બાકી જે ખટપટિયા હોય એ તો ગમે ત્યાંથી માથું મારીને બહાર નીકળી જાય, એ ક્યારેય વાંકમાં આવે નહીં, કોઈના દબાણમાં એ રહે નહીં. તો આવા બધા ભક્તો છે જેણે અનહદ દુઃખ સહન કર્યું છતાંય પણ ભગવાન પાસે સુખની આશા ક્યારેય રાખી નથી. કુંતાજીને ભગવાન કહે છે ફૈબા માગો, ત્યારે કુંતાજીએ એવું કીધું કે પરમેશ્વર દેવાની ઈચ્છા હોય તો ડગલે ને પગલે દુઃખ દેજો. એના જીવનમાં ઓછું દુઃખ પડ્યું હતું? નાના નાના બાળકો હતા અને વનની અંદર પાંડુ મહારાજાનું મૃત્યુ થયેલું અને છેક સુધી ધૃતરાષ્ટ્રે એને શાંતિ લેવા દીધી નહોતી, અને છતાંય પણ દુઃખ માગ્યું. કારણ કે દુઃખ હોય ને ત્યારે ભગવાનનું સ્મરણ ખૂબ સારી રીતે થાય. તમને કદાચ આ વાત ન મનાય તો તમને સમજાવું કેવી રીતે. તો માની લો કે આપણો એકનો એક દીકરો બીમાર હોય અથવા તો ક્યાંક ગાડી ટકરાવવાની તૈયારી હોય અથવા તો કંઈક એવો દીર્ઘ રોગ કોઈ પણને આવ્યો હોય અથવા તો ધંધામાં જબરજસ્ત ધક્કો લાગવાની તૈયારી હોય,
અને એવા સમયે આપણે એવું કીધું હોય કે તમે આ પાઠ કરજો કે તમે આ રીતનું આ સાધન કરજો, તો તમે સાધન કરો અથવા તો સ્મરણ કરો તો કેવી રીતે કરો? એકના મૌન લ્યો ને એક પોર લ્યો એવું કરો તો? એટલી બધી અંદરથી આમ તાલાવેલી, આમ નાભીમાંથી મહારાજ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ, પછી તમારે સર્વ પ્રકારે સુખ છે, એકદમ લીલીવાળી છે, આર્થિક સારું, બાળકો સારા, પુત્રવધુઓ સારા, વડીલો, બધું સમાજમાં આબરૂ બધું છે. તો અમે તમને એમ કહીએ કે તમે મહારાજને રાજી કરવા માટે આહારતનાદથી ભગવાનનું નામ લેતા લેતા બે માળા કરજો, તો તમે કેવી કરો? તમને કદાચ ન મનાતું હોય કે દુઃખમાં ભગવાન વધારે સાંભળે ને સુખમાં ઓછા સાંભળે, તો આ તમે વિચારી જુઓ. સવારમાં પૂજા થતી હોય અને એટલી બધી મુશ્કેલી હોય તો આમ આર્તનાદથી એમ થાય ગમણામ ભગવાનને પકડી લેશે એવી પ્રાર્થના થાય, અને કોઈ પ્રકારની જ્યારે મુશ્કેલી ન હોય ત્યારે પૂજા થતી હોય એ કેવી હોય એ બધાએ અનુભવવા જેવું છે. કારણ કે કાંઈ મુશ્કેલી નથી અને ભગવાન મેળવવાની તો આપણને પડી નથી, કારણ કે મહારાજે કીધું છે કે મારા જન્મને અંતકાળે જરૂર મારે આવવું, ટાઈમ થશે ત્યારે આવશે, અહીં શું આપણે દુઃખ છે? જ્યારે સમય થશે ત્યારે આવશે ને ત્યાં સુધી તો અહીંયા એ મોજ મજા કરીએ છીએ. અને ગમે એવા ભગત હોય ને તો ક્યારેક ક્યારેક વિચાર થાય ત્યાં કોણે જોયું છે, એની કરતાં તો અહીંયા સારું છે. આવા વિચારો પણ આવતા હોય છે આપણા નિશ્ચયમાં ડગમગાટને કારણે આપણી સાધના એ જલ્દી સિદ્ધ થતી નથી. સમજાય છે તમને? કારણ કે આમાં એટલું બધું બહુ વઢવાનું ને એવું થોડુંક ઓછું આવે એટલે તમે થોડાક ઢીલા પડી જાઓ. પાછા આજ પાંચમ રહ્યા હોય, મને હમણાં રસ્તામાં જ કોક કહેતું હતું કે આજ તો કાંઈ સુવાનું નથી. મેં કીધું કોણે કીધું? હું કથા કરું ત્યારે તમારે શું કામ હોય? તમે ત્યાં આરામ કરવા માટે તો આવો છો, તમને એવું લાગે ત્યાં સુધી જાગો અને તમને એમ લાગે એટલે તરત જોલા ચાલુ કરી દો. અને આમાં કાંઈ કાયદા કે પગલાં લેવા એવું એ નથી, નહીતર તમને બીક લાગે. આયા કાંઈ બંદૂકવાળાને ઊભા રખાય નહીં. એટલે શ્રોતાઓએ તો ક્યારેય એવું ન વિચારવું કે સુવાનો ટાઈમ જ ન મળ્યો, આ 3 કલાક તમને સુવા માટે જ આપી છે. તમને રસ હોય તો જાગો અને નહીતર સુઓ. તો આવા અદ્ભુત જે આખ્યાનો એ ભગવાનના ભક્તને હિંમત આપવા માટે બતાવ્યા છે. દુઃખની અંદર સતત સ્મરણ થાય. એક સાધુ જૂના જમાનામાં ગામડાઓમાં જાય તો ઘરે નળની વ્યવસ્થા ન હોય એટલે સાધુ સંતો ગામની બહાર નજીકમાં વાડી હોય ને ત્યાં સ્નાન કરવા માટે જતા હોય. તો સાધુ એકલા અને ત્યાં કૂવામાં પાણી હોય સિંચી અને ત્યાં સ્નાન કર્યું. સ્નાન કરીને એક બાજુ જઈ અને ભીના વસ્ત્રને નીચોવી અને કોરું વસ્ત્ર પહેર્યું. પછી એમ થયું કે થોડી વાર અહીંયા ધ્યાન કરું એટલે પેલું વસ્ત્ર નીચોવીને ઝાડની ડાળ ઉપર સૂકવવા માટે જાય. અને એ જ વખતે એક ખેતરમાંથી મોટો ફણીધર સર્પ આવ્યો અને પેલા સાધુના પગે વીંટાઈ ગયો. નાઈને હજી વસ્ત્ર બદલ્યા હતા પણ છતાંય બધેથી પરસેવો છૂટી ગયો અને આખા પગને ભરડો લઈ લીધો અને એની સામે આમ ફેણ માંડીને એની સામે ટગર ટગર પેલો સર્પ જોયા કરે. સાધુને એમ થયું કે આ શું, હવે પગ આગો પાછો કરાય નહીં તો ડંખ મારે. એમ ને એમ જ સ્થિર ઊભા રહીને આંખો બંધ કરીને જે નાભીમાંથી ભગવાનનું નામ નીકળ્યું છે 15 મિનિટ સુધી સર્પ એમ ને એમ જ વિટાયેલો રહ્યો અને એવું અંતરમાંથી ભગવાનનું નામ ને આર્તનાદ ને પ્રાર્થના ને એવા ભગવાન સર્વોપરી થઈ ગયા 15 મિનિટ માટે. અને પછી સર્પ એની મેળે છૂટો પડી અને પોતાના સ્થાને જતો રહ્યો. પછી પરસેવો પરસેવો લૂછો ફરીવાર સ્નાન કર્યું અને પછી ગયા. બધા ભેગા થઈને બેઠેલા અને એ સાધુએ એમ કીધું કે આજ તમને હું મારો નિજ અનુભવ કહું કે દુઃખમાં જેવું ભજન થાય એવું સુખમાં ક્યારેય ન થાય. કેમ, તમારે શું દુઃખ આવ્યું? એણે માંડીને વાત કરી કે આ 15 મિનિટમાં મારે જેવો પરમાત્માનો અંતરમાંથી પોકાર ઉઠ્યો એવા આજ મારા 65 વર્ષ થયા. સાધુ થયા એને પણ 45 વર્ષ થયા પણ છતાંય આવું ભજન હજી સુધી કોઈ દિવસ થયું નથી. કારણ કે જન્મ અને મરણ વચ્ચે જોલા ખાતા એને કેવું ભજન થાય, થાય કે ન થાય દુઃખમાં?
કોઈ આવી નામ તમારી સામે ફેણ માંડે તો મહારાજનું નામ આવે કે છોકરા યાદ આવે? ભગવાનનું નામ તરત જ યાદ આવે. દુઃખમાં અને સુખ હોય ત્યારે તો એવા બેઠા બેઠા ગામ ગપ્પા મારે કિલોલ કરતા હોય, કોઈને પરમાત્મા યાદ આવતા નથી. તો ઠાકોરજી આપણને દુઃખ શા માટે આપે છે? ભગવાન સંભાળવા માટે. એ વખતે જે ભજન થાય એ વખતે તો ઊંઘ ના આવે. એમ કીધું હોય 200 માળા ફેરવું જોઈએ, 500 ફેરવીને સુવે, કારણ કે ઊંઘ આવવી જોઈએ ને, દુઃખ છે. એટલે હકીકતમાં દુઃખમાં ખૂબ ભજન થાય છે. એટલે ભગવાન શ્રી હરિ દુઃખ આપે છે, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં ના કરે કોઈ. અને જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાંસે હોય? તો દુઃખ આવવાનો કોઈ પ્રશ્ન? જ્યારે જ્યારે આપણે ભગવાન ભૂલતા જઈએ છીએ ત્યારે ભગવાન આપણને કસોટીએ ચડાવતા હોય છે. કસોટી માટે જ ભક્તને દુઃખ આપતા હોય છે. અને આપણા સંતોનો એવો મત છે કે સુખ પર પથ્થર પડો, રામ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી કે હર પલ હરી ભજાય. પણ કોઈ પણ વ્યક્તિ આજે એવી નથી કે જે બે હાથ જોડીને એમ કહેતી હોય કે હે ભગવાન અમને તમે દુઃખ દેજો. કોણ કે? આમાંથી કોઈ ઠાકોરજીને એમ કહેતો હોય કે અમને દુઃખ દેજો, એ આંગળી ઊંચી કરે? કોઈ નહીં. આપણે તો પરોપકારી કેવા, કોઈને દુઃખ નહીં દેતા. મને તો નહીં, અડખે પડખે નહીં. કોક દુઃખી થાય ને મારે મદદ કરવા જવું પડે એવું ન કરતા, એમ ખ્યાલ આવે છે? અને એટલા માટે આપણે ધીરજ આખ્યાનની કથા એ અતિશય જરૂરી છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે પરમાત્મા જ્યારે જીવાત્માને પોતાના ધામમાં લઈ જાય ત્યારે પહેલાં પરીક્ષા કરે. શું પરીક્ષા કરે? તો કે તમને જેમાં અતિશય હેત હોય ને એ વસ્તુ બતાવે. તમને સારી સાડીઓનો શોરૂમ બહુ ગમતો હોય ને, ઢગલા બંધ સાડીઓ, અને વેપારીઓ કહેતા હોય કે મફતમાં જેને જોઈએ એ લઈ જાઓ. તમને દાગીનામાં બહુ રસ હોય તો મોટા મોટા મોલ દાગીનાના બતાવે. તમે તમારી સાત પેઢીમાં એવો ઘાટનો જોયો હોય એવા ઘાટના દાગીના, અને વેપારીઓ કહેતા હોય જેને જોઈએ તે જેટલું જોઈએ એટલું મફતમાં, અને આપણને મફત મળે તો તો ગોળના ગાડા આવે. એટલે જો આપણી એ જગ્યાએ વાસના હોય તો ઠાકોરજી આપણે નીચે વિમાનમાં બેઠા બેઠા કંઈ હખણા તો ન બેઠા હોઈએ ને. તો કોઈ મફતમાં દેતું એટલે આપણે સહેજ આમ જોઈએ, જોઈએ એટલે ઠાકોરજી ત્યાંથી આપણને છૂટા કરી અને એની જગ્યાએ જતા રહે. એણે એનું બિરુદ પાડ્યું, શું મારા જન્મને અંતકાળે જરૂર મારે આવું, એ આવ્યા. પછી આપણે ગયા ન ગયા એ આપણે જોવાનું. બાપા ક્યાં ગયા? તો કે અક્ષરધામમાં. અહીંથી તો ગયા, જ્યાં ગયા ત્યાં. ખ્યાલ આવે છે? એવું કહેવાય છે કે 1000 ભગવાનના ભગત અહીંથી જાય ને ત્યારે એમાંથી 5-7 છેક પહોંચે. કેટલા? 5-7. એટલે કોઈ બીજે જાય છે એમ્પુરીઓમાં, બીજે ત્રીજે એમ નહીં, પણ વચ્ચે અનેક પ્રકારના લોક આવે અને વાસના પ્રમાણે ત્યાંથી ઠાકોરજી ચલાવે, જેને જ્યાં રુચિ હોય ત્યાં પોતે ઉતરી જાય. એટલે છેક પહોંચવું એ કામ અતિશય કઠણ છે. એ કાયરો કે કારસ્તાની નહીં, એ તો વીરો કે મેજબાની. તો ભગવાનની પાસે હંમેશા ભગવાન સિવાય આપણે દુઃખ માગવું એવો કોઈ મારો કહેવાનો મતલબ નથી, પણ ભગવાનને એમ કહેવું કે ખાધે પીધે સુખી રાખજે અને જેટલું થાય એટલું તારું ભજન કરાવજે. અમારે મોટા મોટા મેલ ને બંગલા ગાડીઓ એની જરૂર નથી, કે એવું ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? કહેવાય તો પછી હાલીને આવશું અહીંયા. પણ આપણે આજીવિકા ચાલે અને સુખેથી રહી શકીએ એટલું ઠાકોરજીની પાસે હંમેશા માગવું, વધારાનું ન માગવું એવું કહેવામાં આવ્યું છે. અને આપણે જે દિવસે સંસારી કહેતા માયિક વસ્તુ માગીએ ને ત્યારે ઠાકોરજી હાથમાં તમને ખબર રૂમાલ રાખે છે, પરસેવો લૂછવા નથી રાખતા. આપણે કંઈક આવી ભૂલ કરીએ ને ત્યારે આડો રાખીને હસવા માટે રાખે છે કે આને મારામાં શું ખામી દેખાય છે કે આ મને મૂકીને જે તે વસ્તુઓને માગ્યા કરે છે. તો અહીંયા ઉપોદ્ઘાત પ્રકરણ જેને કહેવામાં આવે ધીરજાખ્યાનનો, એ ઉપોદ્ઘાત પ્રકરણ અહીંયા પૂરું થાય છે. અને હવે ધીરજાખ્યાનની શુભ શરૂઆત થાય છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં પહેલી જ કડી આપણે જોઈએ. સુખના સિંધુ શ્રી સહજાનંદજી, સુખના સિંધુ
શબ્દ મૂક્યો કે સુખના સિંધુ શ્રી સહજાનંદજી. જીવાત્મા માણસ આ દુનિયાની અંદર જે કાંઈ દોડધામ કરી રહ્યો છે એની પાછળનો એનો ઈશક છે એને સુખી થવું છે. તો જે જગ્યાએ સુખ છે ત્યાં એ નથી દોડતો. રિયલમાં જ્યાં નદી ચાલી જાય છે ત્યાં એ નથી દોડતો, પણ ઝાંઝવાના પાણીની પાછળ એ દોટ કાઢે છે અને એટલે ક્યારેય પણ એની તરસ મટતી નથી. ખરા અર્થમાં સુખ ક્યાં છે એની એને ખબર જ નથી. તો સ્વામી કહે છે કે સુખના સિંધુ તો સહજાનંદ છે. એક પલ્લામાં ભગવાનને એક રમનું સુખ મૂકો અને બીજા પલ્લામાં અનંત કોટી બ્રહ્માંડોના વિષયનું સુખ મૂકો તો ભગવાનના સુખનું પલ્લું એ પૃથ્વીએ અડેલું રહેશે અને જગતના સુખનું પલ્લું આકાશે અડે એટલું બધું ઊંચું થઈ જશે. સ્વામી કહે છે કે તું આવા પરમેશ્વર તો એને આઠો જામ હંમેશને માટે એનું સ્મરણ કરો, એનું ભજન કરો. અને એ ભગવાન પણ આઠો જામ તૈયાર છે. શા માટે? તો કે દાસના દુઃખ ટાળવા. ભગવાનને કામ શું હોય? તમે કહેશો ભગવાનને કામ શું છે? એમને કાંઈ કામ નથી. ઠાકોરજીને જ્યારે જમાડો ત્યારે જમે ને એમને ઊભા જ હોય. તમે આખો દિવસ વળ ખાઓ છો બરાબર, તો એને એક જ કામ છે. શું? તો કે દાસના દુઃખ ટાળવા તૈયાર આઠો જામજી. ક્યાંય પણ જીવા ડોળો થાય એટલે દુઃખ તો આવવાનું જ, અને દુઃખ આવે એટલે એનો હાથ ચાલવો એ પરમાત્માની પવિત્ર ફરજ છે. એટલે ભગવાન એને તરત જ પકડી લે છે. આપણને ખ્યાલ નથી, ઠાકોરજી આપણી પાછળ પાછળ જ ચાલે છે અને ત્યારે જ આપણે અત્યારે જીવતા જાગતા બેઠા છીએ. બધાયના નાડી પ્રાણ એ ભગવાનના હાથમાં છે. એટલે ભગવાન રાત્રે પણ સૂતા નથી. બુરાનપુરથી સંઘ ચાલીને વડતાલ આવતો હતો. ઉત્સવ વડતાલની અંદર ચાલતો હોય એટલે ભગવાન તો વડતાલની અંદર જ બિરાજતા હોય. હવે રાત્રે એ સંઘને લૂંટારાઓ મળે. હવે ઠાકોરજીના દર્શને છેક બુરાનપુરથી આવતો હોય તો કંઈક જેને જે પ્રમાણે કેપેસિટી હોય એ પ્રમાણે કંઈક ઠાકોરજી માટે ભેટ વગેરે લાવતા હોય. એટલે એમને લૂંટવા માટે એ લૂંટારાઓ મળ્યા. હવે એ વખતે તો કેવું કે ચાલીને આવવાનું હોય એટલે 55-60 વર્ષના બિચારા માજી એણે આખી જિંદગી મજૂરી કરી અને નક્કી કર્યું કે હવે તો ઉંમર થઈ છે એટલે હવે તો કાંઈ ફરીને તો વડતાલ જવાશે એવું મને લાગતું નથી, એટલે આ છેલ્લું ને પહેલું વડતાલ જઈ આવું. એટલે એની મજૂરીમાંથી કહેતા જે કાંઈ મૂડી હોય એમાંથી ઠાકોરજી માટે અંગૂઠાનો સરસ મજાનો વેઢ બનાવ્યો. અને પછી રાત્રે પહેલાં લૂંટારાઓ આવ્યા. ડોશીમાં પાસે પહેલાં કોઈ જાય નહીં, એને એમ થાય કે એની પાસે તો શું હોય. એટલે એ બધા સંઘની અંદર જેની પાસે જે હતું એ બધું લેવા માંડ્યા. એટલે માજી જમાનાના ખાધેલા હોશિયાર એટલે માજીએ બાજુમાં વાડ હતી વાડમાં વેડની ડાબલી નાખી દીધી. પછી માજીને તપાસ્યા પણ કાંઈ મળ્યું નહીં. સવાર પડી એટલે માજીએ કીધું કે આ વાડીમાં લોકો કહેવા અમારે બધું જતું રહ્યું એનું એને દુઃખ હોય, ડોશીમાંની ડાબલી કોણ ગોતે. માજીએ ઘણી પેલું કર્યું પણ હવે બળમાં ઘા કર્યો છે ને એ જાડી હાથ નખાય નહીં એટલે માજીને એમ થયું કામ નહીં તો આમ ગઈ. ડાબલી તો કાંઈ મળી નહીં. સંઘ તો સવારે ચાલતો થઈ ગયો. માજી આખી વાટ વલોપાત કરતા જાય કરે રે માંડ માંડ ઠાકોરજી માટે એક વેડ બનાવેલો અને એ મારે ચોર ન લઈ ગયા તો વાડમાં ગયો, પણ ભગવાન માટે તો મારે કાંઈ કામ લાગ્યું નહીં. સંઘ આવ્યો વડતાલ. હવે આ બાજુ તે દિવસે જે રાત સંઘ ત્યાં રોકાણેલો ને લૂંટારાઓ લૂંટવા આવેલા એ સવારે ઠાકોરજી જાગ્યા. તો મહારાજનો એવો નિયમ કે રાત્રે સરસ મજાની ધોતી અને ઉપર ખેસ એને ઓઢી અને પોઢે હોય. જગાડવાનું કામ, સ્નાન કરાવવાનું કામ મુકુંદ બ્રહ્મચારીનું. એટલે ભગવાન જ્યાં જાગ્યા અને બ્રહ્મચારી મહારાજ સ્નાન કરાવવા માટે પાછળ પેલો જ્ઞાનકૂપ છે વડતાલમાં મંદિરની પાછળ ફુવારો ગોઠવેલો છે એના થાળામાં મહારાજને બેસાડે તો જોયું તો પેલી ઉપરણી છે ને એમાં ચીરા પડી ગયેલા. બ્રહ્મચારી તો ખીજાણા ક્યાં ગયા તા રાતે? મહારાજ કે ક્યાંય નહોતા ગયા. તો ખેસ ઉપરથી લે ત્યાં તો વાંસામાં બધે ઉઝરડા થયેલા. બ્રહ્મચારી કહે છે કે પણ તમે અડધી રાતે ગયા તા ક્યાં અને હું તો જાગતો જ તો મેં તમને ક્યાંય જતા જોયા નથી. તો મહારાજ કાંઈ પછી
બોલ્યા નહીં. બ્રહ્મચારી કે આમ નામ ભગતને ભીડ ભાંગવા રાતે શાંતિ લેતા નથી, ચારે એક વાર દોડ દોડ જ કરે એમ કરીને ખીજાતા ખીજાતા મહારાજને સ્નાન કરાવી દીધું. બે દિવસ થયા એટલે પેલો સંઘ આવ્યો, બધાએ વારા ફરતી પૂજા કરી. અને પેલા માજી તો મહારાજને પગે લાગી, ચરણમાં માથું મૂકીને પોક મૂકી, મહારાજ કે માજી શું લાવ્યા અમારા માટે? માજી કે શું લાવે? માંડ મહેનત કરી અને વેડ બનાવીને લાવી હતી, પણ હું મહારાજ દુર્ભાગી તે તમારા સુધી એ વેડ પહોંચ્યો નહીં. મહારાજ કે લૂંટારા લઈ ગયા? તો કે ના મહારાજ, લૂંટારા તો કાંઈ લઈ ગયા નથી, મને લાગી બીક તે મેં અંધારે કાંઈ ખબર નહીં વાડીમાં થોડોક દૂર નાખી દીધો. સવારે કાંઈ મારા હાથમાં આવ્યું નહીં. એટલે મહારાજ કે બ્રહ્મચારી એટલે ડાબલી લેતા હોતો? તો બ્રહ્મચારીને કીધું, એલું કાંઈ આ ડાબલી છે? બ્રહ્મચારી ડાબલી લાવ્યા અને ડાબલી ખોલીને વેટ બતાવીને કે આ હતો? અરે માજી તો રાજીના રેડ થઈ ગયા કે આ મહારાજ એ જ હતો. બ્રહ્મચારી કે હા, તે દિવસે વાડીમાં હાથ નાખવા જ ગયા છો, એટલે જ કપડાંય ફાટી ગયેલા અને શરીરે ઉજરડા પડી ગયેલા. અને પછી મહારાજે પેલા એ ઉજરડા પડે ને પછી પેલું ખરી જાય એટલે આમ સફેદ ડાઘ પડી જાય. તો બ્રહ્મચારીએ ખેસ ઊંચો કરીને માજીને કહેજો આ તમારી ડાબલી લેવાઈ ગઈ, એમાં આ દશા થઈ છે. એ વાડીમાં જઈ અને એ ડાબલી રાત્રે લઈ આવેલા. તો દાસના દુઃખ ટાળવા તૈયાર આઠ જામ આપણને એમ થાય પડદો નાખ્યો એટલે સુઈ ગયા છે, એ સુઈ જાય તો આ બ્રહ્માંડોનું શું થાય? એ ચોવીસેય કલાક જાગે. તમે જાણો છો અમાસનો દિવસ હોય ને ત્યારે ઠાકોરજી હથિયાર ધારણ કરે છે, નહીંતર મહારાજને અશ્વત્થામાનો શાપ છે કે તમે હાથમાં હથિયાર ધારણ નહીં કરો. પણ છતાંય મહારાજ હથિયાર ધારણ કરે છે. અમાસની અંધારી રાત્રિ છે, હરિભક્તોની ઉપર ભય ન આવે એના માટે ઠાકોરજી અસ્ત્ર અને શસ્ત્રની અંદર સજ્જ રહે છે. ઘણા સમય પહેલાં આપણા મધુભાઈબા તો મંદિરમાં અમે એકલા હોઈએ એટલે એક દિવસ અમે બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે આ તો ઠીક છે, આખી દુનિયાને ખબર છે કે આપણા ચાર પાંચ બહેનો સિવાય અહીંયા કોઈ નથી, આપણે ક્યાંય તાળા કે કાંઈ હોય નહીં અને મંદિર હોય એટલે બધું હોય, તો આ તો મહારાજ રક્ષા કરે છે એટલે આવું બધું થાય. પછી એવી ચર્ચા કરીને સૂતા તો ફૈબા કે મને સવારે એવું દેખાયું કે આપણા હરિકૃષ્ણ મહારાજ બોકાની વાળી ડાલ તલવાર લઈ છડી લઈ આપણા આખા મંદિરની પ્રદક્ષિણા આખી રાત કરી અને વારે વારે છડીને પછાડી એમ કે છે કે હું બેઠો છું, તમે મારા શરણાગત છો તો તમારું કોઈ નામ તો આ દુનિયાની અંદર લે. એક સામાન્ય માણસના હાથમાં કાંડું સોંપ્યું હોય તો એ માણસની જવાબદારી બને છે કે એની રક્ષા કરવી. તો અનંત કોટી બ્રહ્માંડોનો અધિપતિ ઠાકોરજી ભાઈબા કે એવા આમ મૂછોના આંકડા ચડાવેલા કે કોઈ આવે તો ખરું, આ તો બધા સમર્થ હોય એને આવું બધું દેખાય. એટલે ત્યારથી હૃદયની અંદર આ પડી ગઈ, આખા મંદિરમાં કોઈ પણ બેન ગમે એટલા દિવસ અત્યારે એકલા જ છે તો એકલા રે તો રાત્રે એ જ અહેસાસ થાય કે હરિકૃષ્ણ મહારાજ ચોકી પહેરો કરે છે ને એટલા માટે જે હથિયારોને ધારણ કરે છે. તમને દેખાતું નથી, તમામ સત્સંગીઓના ઘરનું ધ્યાન ભગવાન પોતે રાખે છે, એની ફરજ છે. એટલે સ્વામી કહે છે કે દાસના દુઃખ ટાળવા તૈયાર આઠો જા, અમે અખંડ ઊભા છે, પણ આપણે વિશ્વાસ રાખવો જરૂરી છે. ભગવાન છે પરમ સ્નેહી જેના ગુણનો પાર ન પામી શકાય. ઋષિમુનિઓ આપણા એવું કહે છે, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભાવભયહરમ સર્વલોકૈકનાથમ. આવા અનંત ગુણોથી ભગવાન વિભૂષિત છે. દાસના દુઃખને એ ક્યારેય પણ જોઈ શકતા નથી. એની ટેક છે કે જે મારો થાય એનું ધ્યાન મારે રાખવું. પહેલી ફરજ આપણી બને કે એના શરણાગત બનો તો એ ધ્યાન રાખે. તમે જુઓ તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ કમાતી હોય તો મહિને 50,000 રૂપિયા 1,00,000 રૂપિયા કમાય તો એક મહિને એના હાથમાં જે પૈસા આવે એ પછી આખી સોસાયટીમાં વેચે તો એના ઘરના 5 સભ્યો પૂરતા જ હોય? કેમ? તો કે એના છે, આખી શેરીમાં કોઈ વેચવા જાય નહીં. એમ ઠાકોરજીનું કામ એવું જ છે, આખું બ્રહ્માંડ ભલે એનું જ બનાવેલું છે. તમારા સંસારીને 2 દીકરા હોય તો એક દીકરો મા બાપની જીભ વળે એમ એનું શરીર વળતું હોય ને એક દીકરો એવો હોય કે ઉગમણો કહેતો હોય આથમણો જ જાય.
તો ભલે બંને દીકરા એક જ મા બાપના છે, પણ એ મા બાપને હેત કોના ઉપર હોય? ડાયો અને કયાગ્રો હોય, એમ બધાય આખી દુનિયામાં જેટલા જીવ છે બધાય ઠાકોરજીના જ છે, પણ એને હેત કોના ઉપર હોય? કે એની આજ્ઞા જે પાળતા હોય એના ઉપર જ ભગવાનને પ્રીતિ હોય. એટલે ભગવાનની અંદર એવો વિશ્વાસ રાખો, કોઈ દિવસ દાસના દુશ્મન ભગવાન નહીં થાય, આપણી રક્ષા કરવી એવો ભગવાન ટેક લઈને બેઠા છે. એટલે વિશ્વાસ રાખવું કે એ કરશે જ, અને કદાચ એ કાંઈ પણ કરતા હોય આપણને દુઃખજનક લાગે, પણ પાછળ એમાં આપણું સારું જ હોય. વડતાલમાં એ ગરીબ ભક્તો હતા, નાજુક પરિસ્થિતિ હતી, મુક્તાનંદ સ્વામી જેવા દયાળુ સાધુને શિષ્ય, અને એવી પોઝિશન કે ત્રણ ટાઈમનું જમવાનું ન મળે, એક ટાઈમ તો માંડ માંડ ભેગું થાય. હવે આવી પરિસ્થિતિમાં મુક્તાનંદ સ્વામી ઘણીવાર પૂછે કે ભગત શું કરો છો? તો કે કાંઈ નહીં, આમના મજૂરી વગેરે કરું અને આમના બધું ચાલે છે. મહારાજ વડતાલ આવે ને તો ત્રણ ગાવ સુધી ચાલીને સામે આવે, સામૈયામાં કોઈ ત્રણ ગાવ ન જાય, આ ભગત જાય. પછી એક દિવસ મુક્તાનંદ સ્વામીએ દયા ખાધી, એટલે મહારાજને આ ભગતને સ્વામી ત્રણે બેઠા હતા, એટલે મહારાજને કહે છે કે મહારાજ આ ભગત બહુ સારા છે. મહારાજ કે આ ત્રણ ગાવ સુધી સામે આવે સારા જ કહેવાય ને? સ્વામી કે એમ નહીં, પણ આના ઉપર કાંઈક દયા કરો. મહારાજ કે ત્રણ ગાવ સુધી સામે આવે એવી દયા કરી છે, તેનાથી વધારે તમારે કેવી દયા જોતી છે? તો કે પણ મહારાજ ગમે એમ તોય સંસારી છે, તે કાંઈક ખાવા પૂરતું તો એને મળી રહેવું જોઈએ, દયા કરો ને. ત્યારે મહારાજ કે આમ તો અમારી ભગત ઉપર દયા જ છે સ્વામી. નહીં મહારાજ, પણ હવે કાંઈક કરો ને, આ તો સત્સંગની માં, અને માં કે એમ બાપાને કરવું પડે. એટલે મહારાજ કે સ્વામી અમારે બહુ ઈચ્છા તો નથી, અમને તો આ સુખી જ દેખાય છે, પણ તમારી ઈચ્છા છે ને એટલે જાઓ એને અમે સુખી કરશું. પછી તો મહારાજ ગયા, અને આ ભગતે તો કાંઈક કોકની સાથે ભાગમાં વેપાર માંડ્યો, ને એ વખતે 250 વર્ષ પહેલાં 10,000 રૂપિયાના આસામી થયા. કેમ લાગે છે તમને? પછી ત્રણ ગાવ સામું જોવાય, પછી તો એ પૈસા ઓલાને આપે ને પહેલાં પાસેથી લઈને મોટા ચોપડા લઈ લઈને બેઠા. મહારાજ આવ્યા એટલે ભગત વડતાલના ભાગોળ સુધી સામા આવ્યા, એટલે મહારાજને ખબર પડી કાંઈ વાંધો નહીં. બીજી વાર મહારાજ પધાર્યા તો બિલકુલ સામે જ ન આવ્યા, સીધી જ્યારે સભા થઈ ત્યારે આવીને બેઠા, તોય મહારાજ કંઈ ન બોલ્યા. પછી ચોથી વખત જ્યારે મહારાજ પધાર્યા, મહારાજ અઠવાડિયું રહ્યા, છેલ્લે દિવસે દર્શન કરવા આવ્યા, ત્યારે મહારાજ કે હે સ્વામી, ઓલા તમારો ચેલો કેમ દેખાતો નથી હમણાંથી? મુક્તાનંદ સ્વામી કે હા, ચાર વખતથી હું એ જોઉં છું કે ત્રણ ગાવ સામે આવનારો અત્યારે દેખાતો નથી, છેલ્લા દિવસે ભગત આવ્યા. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે ભગત પહેલાં તો તમે ત્રણ ગાવ સુધી સામે આવતા ને હવે કેમ નથી આવતા? તો કે સ્વામી તમે સાધુ, અમે સંસારી આવડો મોટો વ્યવહાર લઈને બેઠા છીએ, કેટલા રૂપિયા એની કેટલી લેવડ દેવડ હોય, કેટલાય લેવા આવે ને કેટલા એને દેવાના, ને આ બધું ધીરધારનો ધંધો મેં માંડ્યો છે, તો અમારે કાંઈ થોડી તમારે સાધુ સંતોની જેમ નવરાશ હોય તે આખો દિવસ મહારાજ પાસે જ બેસી રહીએ, એટલે સમય નથી મળતો એટલે નથી આવતો. મહારાજ મુક્તાનંદ સ્વામીની સામે જોઈને કહે છે સ્વામી તમે તમારા ચેલા ઉપર બહુ દયા કરી. મુક્તાનંદ સ્વામીને શરમ લાગી. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ હવે શું કરશું? મહારાજ કહે છે કે જુઓ, અમે એ ભગતને સુખી જ કર્યા હતા, પણ તમે એને દુઃખી કર્યા. હવે ધીમે ધીમે જેમ જેમ રૂપિયા વધશે તેમ તેમ એ અમને ભૂલતા જશે, અને જ્યારે અંતકાળ આવશે ને ત્યારે અમે એને યાદ નહીં આવીએ કોને કેટલા રૂપિયા દીધા છે, એ જ યાદ આવશે. અને આવું જ્યારે થશે, અમારી તો ઈચ્છા જ નહોતી, પણ તમે કીધું એટલે અમે આપ્યું, અને તમે આને અમારી દયા માનો છો? તમે એવું માનો છો સ્વામી કે મહારાજને પ્રાર્થના કરીને આ ભગતનું મેં સારું કર્યું? બિલકુલ નહીં, આનું તમે બગાડ્યું છે, આમાં એનું બગડ્યું કે સારું થયું? સ્વામી તમે બોલો. ત્યારે સ્વામી કે મહારાજ અમે તો જીવ રહ્યા એટલે અમને કાંઈ લાંબી ખબર ન પડે. મહારાજ કે તો અમે જે કરતા હોઈએ એ બરોબર જ હોઈએ, હવે આ ભગતનું શું કરશું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ હતું એમને કરી દો ને. મહારાજ કે કાંઈ વાંધો નહીં, બીજી વખત આવી એટલે ત્રણ ગાવ સામા આવે એવું થઈ જશે, ને આવી કાંઈક ઉપાધિ અને થઈ ધંધામાં બધી માથાકૂટ હતા ત્યાં ત્યાં આવી ગયા. મહારાજ પધાર્યા એટલે ત્રણ ગાવ સુધી સામા ગયા. મહારાજ કે જો હવે આને સુખી કહેવાય, આ જીવશે ત્યાં સુધી અમને
નહીં ભૂલે, આપણે એવું માનીએ કે જેટલું વધારે એટલી શાંતિ, જેટલું વધારે એટલી અશાંતિ છે. જેટલું વધારે છે એ વ્યક્તિઓ જે સારામાં સારું કમાય છે એને માળા ફેરવવાનો ટાઈમ મળે છે? નથી મળતો. સામાન્ય પગાર ઉપર હોય, નોકરી ધંધો કરતા હોય, ટાઈમે જાય ને ટાઈમે પાછા આવે, જ્યાં તમે કહો ત્યાં લઈ જાય, પહેલાં ક્યાંય નહીં લઈ જાય. કારણ કે ધંધો મોટો, તમારે બાદશાહી કરવી છે તો એમને મહેનત કરવી પડે, અને ભગવાન સંભાળવાની તો વાત જ ન આવે. એટલે જેટલા ઊંડા ઉતરીએ એટલું દુઃખ છે. માટે ભગવાન જે કરતા હોય, મહારાજ કે સ્વામી હું એનું સરખું જ રાખતો હતો, એ મારો ભગત, મને દયા ન હોય, તમે વચમાં પડીને બધું બગાડ્યું, માટે હવે હતું એમને એમ થઈ જશે, અને હતું એમને એમ થઈ ગયું, અને ભગત માંડ્યા ભજન કરવા. માટે સ્વામી એવું આની અંદર લખે છે કે જેમ પડે જનને પાસરૂ એમ કરે છે કૃપાની ધી, જેમ પડે જનને પાસરૂ તેમ કરે છે કૃપાની ધી, સુખ દુઃખને વળે સમ વિષમે રાખે છે ખબર બહુ વિધિ, સુખ દુઃખને વળે સમ વિષમે રાખે છે ખબર બહુ વિધિ, પડે જનની પુત્રને બહુ બહુ કરી જતન, પડે જનની પુત્રને બહુ બહુ કરી જતન, જાળવેની જ જનને બહુ ભાવે કરી ભગવન, જાળવેની જ જનને બહુ ભાવે કરી ભગવન, આ જગમાં વળી જીવને હરિ સમહે તું નહીં કોય, આ જગમાં વળી જીવને હરિ સમહે તું નહીં કોય, પરમ સુખ પામે પ્રાણધારી એમ ચિંતવે શ્રી હરિ સોય, પરમ સુખ પામે પ્રાણ દુઃખને વળી સમ વિષમે રાખે છે ખબર બહુ વિધિ. સ્વામી બહુ તળપદા શબ્દો લખ્યા, જેમ જેમ પડે જનને પાશરૂ, પાશરૂ એટલે સીધું, જેમ સીધું પડે એમ ભગવાન કરે છે, જે રીતે જીવાત્માને સુખ થાય એવી જ રીતે ભગવાન કરે છે, પણ આપણે તાત્કાલિક સુખ જોતું છે અને પરમાત્મા પાછળ રહેલું દીર્ઘજીવી સુખ એનો વિચાર કરી અને જીવાત્માને સુખ દુઃખ આપતા હોય છે. ઘણી વખત એવું પણ બને કે આપણા જ પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મ કઠણ હોય તો પછી આપણે બીજા કોઈને દોષ દેવાનો કોઈ મતલબ નથી. એકવાર મહારાજ વડતાલ જતા હતા, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો હતા, બધા જ પાર્ષદો પોતપોતાના ઘોડા ઉપર અસવાર, મહારાજ પણ માણકી ઉપર અસવાર હતા. સંતોને બધા એને કહી દેલો કે અમે ઘોડા ઉપર બેઠા હોઈએ એટલે અમે તો ઉતાવળા પહોંચી જઈએ, તમે બધા આગળથી ચાલતા થાઓ. એટલે સંતો બધા ચાલ્યા જાય છે. એમાં રસ્તા ઉપર એવું બન્યું, એક સ્ત્રી નાના બાળકને તેડી અને જતી હશે અને એક ઝાડ નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠી. પણ એમાં ગમે તે કારણ હોય તો એ બાજુમાં ઝાડના થડમાંથી, પોલકાણમાંથી સર્પ નીકળ્યો અને પેલી બાઈને પેલો ટેવાળીને બેઠી હશે પગે ડંખ દીધો. નાનો એવો બાળક એને ખોળામાં બેસાડી અને દૂધ પીવડાવે છે. હવે આ બાઈને સર્પદંશ થયો પણ એવો ડંખ માર્યો કે બધું જ ઝેર ઠાલવી દીધેલું, એટલે પેલી સ્ત્રી એમને મજ
ત્યાં ને ત્યાં જ લીલુંછમ શરીર થઈ ગયું અને મૃત્યુ પામી. હવે બાળક નાનું એવું 10-12 મહિનાનું, એને તો કંઈ આ બાબતની ખબર નથી. એની માં સૂતી છે ને આ એમને એમ જ દૂધ પીવે છે. હવે ઝેર બાળકને ચડે, મુક્તાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા, આમ સહેજ ધ્યાન ગયું તો ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી તો મૃત્યુ પામી છે ને એકદમ નાનું એવું માસૂમ બાળક. હવે મુક્તાનંદ સ્વામી તો બીજું તો કાંઈ વિચાર્યું નહીં, પણ એમ થયું કે મહારાજ આવે છે ને તો કહું કે આનો કાંઈક તમે રસ્તો કરો. સ્વામી હજી કાંઈ વિચારે ન વિચારે, ત્યાં તો મહારાજની માણકી પહોંચી ગઈ. એટલે મહારાજ પેલી સ્ત્રી હતી એટલે મુક્તાનંદ સ્વામીએ બહુ સામે ન જોયું, પણ મહારાજને કહે છે કે મહારાજ થોડી વાર ઊભા રહીએ. એટલે મહારાજ માણકી ઉપરથી નીચે ઉતરે, મહારાજનું કાંડું ઝાલી અને સ્વામી કહે છે કે મહારાજ આ જે છોકરો રમે છે એ તો જીવતો છે, તો મહારાજ આ છોકરાનું શું? એટલે મહારાજ કે સ્વામી તમે કહેવા શું માગો છો? તો કે મહારાજ એની માં તો મૃત્યુ પામી છે અને છોકરાને ખબર નથી કે માના શરીરમાં ઝેર ચડ્યું છે, અને એ છોકરો એ માનું દૂધ ઝેરવાળું પીશે તો એનું પણ મૃત્યુ થશે. બિચારા છોકરાનો શું વાંક, માટે કંઈક દયા કરો ને. મહારાજ કે તમે ચોખ્ખા શબ્દોમાં કહો કે હું શું દયા કરું? તો કે હું તો એવું વિચારું છું કે એની માને તમે જીવતી કરો તો એ બાળક એ મોટું થાય અને પેલી સ્ત્રીનો પણ બિચારીનો જીવ બચી જાય. મહારાજ કે સ્વામી આપણે વડતાલ જવાનું મોડું થાય છે, માટે આપણે જઈએ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ પણ આટલું કામ કરતા તો તમારે ચપટી વગાડો ત્યાં થઈ જાય. મહારાજ કે અમને બહુ એમાં રસ નથી સ્વામી, આપણે કરતા હોઈએ એ કરાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ પણ મને બહુ દયા આવે છે અને એની માનું તો સમજ્યા, પણ આ બિચારા બાળકનું શું? ત્યારે મહારાજ કહે છે કે હે સ્વામી અમે ભગવાન છીએ કે નહીં? મુક્તાનંદ સ્વામી કે મહારાજ 100 વખત ભગવાન છો એટલે જ તો તમને કહીએ છીએ. તો મહારાજ કે હે સ્વામી અમે અહીંયાથી નીકળ્યા ત્યારે અમારું ધ્યાન ત્યાં ન જાત, મારા જાતને પણ આવું મારું ગયું એટલે મારી ફરજ કે મારે તમને કહેવું પડે. મહારાજ કહે છે કે આ જે છોકરો છે એનો જે જીવાત્મા છે એણે પૂર્વ જન્મે સ્વામી એટલા બધા ખરાબ કર્મ કર્યા છે, એટલા બધા પાપ કર્યા છે કે સ્વામી હું ભગવાન છું ને એટલે સહન કરું છું, બાકી એના કર્મે પૃથ્વી રસાતળમાં જાય એવા ગજબના એના પાપ છે, પણ હું દયાળુ છું, હું કરુણાનિધિ છું, તમે બધા મને સહજાનંદ દયાળુ કહો છો ને એટલે હું સહન કરું છું. સ્વામી મારી જગ્યાએ જો તમે હોને તો એને માને જીવતી કરવાનું તો ન કહો, પણ એ નાના એવા છોકરાને ઉપાડીને બેચાર તમાચા તમે નાખી દો, પણ મારું પેટ મોટું છે ને એટલે હું જીવના કુકર્મ એના ગુના એને ખમી ખાઉં છું અને સમય આવે ને ત્યારે જ હું એને દંડ આપું છું, હું ઉતાવળ કરતો નથી. માટે સ્વામી આપણે અક્ષરધામમાંથી અહીંયા આવ્યા ને એ કરોડોના કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, મરેલાને જીવતા કરવા નથી આવ્યા. સૌના કર્મ સૌ ભોગવે, કર્મફલમ જગત, માટે આપણે ચાલો વડતાલ. મુક્તાનંદ સ્વામી એક પણ શબ્દ ન બોલ્યા અને ત્યાંથી ચાલતા થઈ ગયા. મહારાજને શું વાર લાગે, પણ આપણને ખાલી શું દેખાય કે 6-12 મહિનાનું રૂડું રૂપાળું બાળક દેખાય એમ થાય કે બિચારું મરી જશે, પણ એના પૂર્વ કર્મને કોણ વાંચે છે? ઠાકોરજી વાંચે છે. આજે દુનિયામાં કોઈ પણને દુઃખ આવે તો આપણને સહેજે દયા આવે, પણ એના કર્મને ઠાકોરજી જ વાંચે છે, એટલા માટે એ જલ્દી દુઃખને ટાળતા નથી. મહારાજના આશ્રિત થયા હોઈએ તો ઠીક છે, સુળીનો દુઃખ હોય એ ઠાકોરજી કાંટે ટાળે, પણ બિલકુલ ન ટાળે. આપણે બિલકુલ સુખી થઈ જવું હોય મન ફાવે એમ કરીને તો એવું ઠાકોરજી ન કરે, તમારું ઓછું ચોક્કસ કરે. તમે પ્રાર્થના કરો, કોઈ સાધુ સંતો પ્રાર્થના કરે તો એમાં દયા જરૂર ભગવાન કરે, બાકી જે અમુક અમુક પીડાઓ છે એ તો ભોગવી જ પડે, પછી આર્થિક હોય, સામાજિક હોય, વ્યવહારિક હોય, શારીરિક હોય, ગમે તે પ્રકારની આધિ વ્યાધિ ને ઉપાધિ હોય, પણ ભગવાન કરતા હોય એ હંમેશા સારું જ કરતા હોય. અને મુક્તાનંદ સ્વામીએ કંઈ ખોટું તો નહોતું કીધું, સહેજે દયા તો આવે, એટલે તો સત્સંગની માનો બિરુદ આપ્યું છે. કોઈ પણને દુઃખી જોવો એટલે તરત જ ઘણા હરિભક્તોને તો ખબર પડી ગયેલી, કાંઈક કામ કઢાવવું હોય ને તો મુક્તાનંદ સ્વામીને જ કહે કે તમે મારા તમારને છોકરા કહેતા કે પપ્પાને કહેજે ને આટલું લાવી દે, એટલે તમારા હાથનું ખાવું એટલે એ બિચારા તમે કહો એમ કરે અને લાવી આપે. છોકરું કહે ને કાંઈક ખીજાયેલા હોય ને કાંઈક મૂંઝવણમાં હોય તો વળી તમાચો હોય પડે, પણ માતા કહે તો દીકરાને તરત મળે. એટલે મુક્તાનંદ સ્વામી કહે તો તરત જ ભગવાન જીવનું કામ
કરે છે. એટલે ભગવાન જેવો આપણો હેતુ બીજો કોઈ નથી. દેવાનંદ સ્વામી કે હરિ વિના હિતકારી બીજો કોઈ તારું નથી. પણ એ વસ્તુ આપણને દેખાતી નથી. આપણને ઘણા બધા માત પિતા સુ તો નારી બાંધવ નહીં તારા સાથી, અંત સમય તો એકલા જવું કામ રે મથી. આપણને બધા હિતે જ શું દેખાય છે, પણ એ તો 5-25-50 વર્ષ પૂરતા છે. કાયમને માટે જીવના હિત કરતા જો કોઈ હોય તો એ માત્ર અને માત્ર ભગવાન છે. સંસારમાં આ લોક પૂરતો જ સંબંધ છે. મહારાજ અંત્યના છેલ્લા વચનામૃતમાં બતાવે છે કે જેટલું દરિયાનું પાણી એટલું આ જીવ એની માતાનું દૂધ પી ગયું, એને કેટલી માં કરી હશે તમે વિચારો તો ખરા. આટલા બધા એને જન્મ લીધા છે છતાં હજી ક્યાંય ઠરીને બેસતો નથી. અને હવે પછી આપણે એક પણ જન્મ ન લેવો પડે એના માટે જ આ સભા મંડપ ને એના માટે જ આ કથાઓ ને એના માટે જ આ દાખલા છે. કે હવે જો આપણે સમજી જઈએ તો જન્મ મરણના ચક્રવામાંથી છૂટી અને કાયમને માટે જ્યાં મોટાબા બેઠા છે, જ્યાં લાડુબા બેઠા છે. તમને મોટાબા લાડુબા ઓછા ગમે, જસુબા વધારે ગમે, કારણ કે તમારામાં આવે ને. તો એ બધા જ્યાં બેઠા છે ત્યાં આપણે જવું છે કે નહીં? હવે કોને નથી જવું? તો એના માટેનો આ દાખલો છે. અને એના માટે આપણે કાંઈક તો જતું કરવું જ પડશે. ભગવાન જેમ રાખે એમ રહેવું એવું વિચારી અને જો ભજન કરશું તો જ ત્યાં જવાશે. બાકી આ લોકમાં તમે કહો તો આજને આજ ઠાકોરજી કરોડોપતિ કરી દે, દીકરો ન હોય તો દીકરો આપે, જે માગો તે આપે, પણ મોક્ષનું આપે તો શું કામનું? એ તો બધું આલોક પૂરતું જ છે. ઠાકોરજી તો આપીને છૂટી જાય, પછી કેવો નીકળે એ પાછું આપણા કિસ્મત ઉપર આધાર હોય. એટલે ભગવાન જેવું કોઈ આપણું હિત કરતા નથી. અને એટલા માટે જ સ્વામી એવું લખે છે કે જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી. દર્દારી દીએ દર્દીને ટાળવા ઉપાધી
તમે એકલા નિષ્કુળાનંદ કાવ્ય લઈને વાંચવા બેસો ને તોય સડસડાટ અંદર ઉતરી જાય અને સમજાઈ જાય એવા શુદ્ધ શબ્દો અને શુદ્ધ ભાષા નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી, અને જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. સમજાણો? દાખલા તરીકે નારદ અને પર્વતની કથા સત્સંગ જીવનમાં પણ મહારાજે કીધેલી છે, તુલસીકૃત રામાયણની અંદર પણ આ કથા આવે છે કે ભગવાને વિશ્વમોહિનીને બનાવી અને નારદજી રાજાના દરબારમાં ગયા એટલે વિશ્વમોહિની રાજકન્યા આવીને પગે લાગી તો સાધુ જાણી અને રાજાએ એવું કીધું કે મારી કન્યાનો હાથ જરાક જોઈ દો. એટલે એણે કન્યાનો હાથ તો જોયો પણ હાથ જોતાં જોતાં પાછું મોઢું જોયું. ખાલી હાથ જોયો હોત તો કોઈ પ્રશ્ન નહોતો, અને મોઢું જોતાની સાથે જ માયા પડી મસ્તાની, એના વજ્રના ગાળા સાંગો કે સલવારના કાંઈક ચીડાને કાંઈક પાળા. એટલે મોઢું જોતાની સાથે નારદજીને આ વિશ્વમોહિની કન્યામાં મોહ થયો. સત્સંગી જીવનમાં જયંતિકા નામ લખ્યું છે, રામાયણમાં વિશ્વમોહિની નામ લખ્યું છે. હવે રાજાએ એવું કીધેલું કે આને માટે યોગ્ય વર કયો? નારદજી કે હું છું ને, તમે વિચારતો કરો. હવે કેવા સમર્થ મહાપુરુષ ભગવાનનો જેને અંશાવતાર જેનો આખ્યાનામાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે. તો નારદ એકલા નહોતા, એમના ભાણેજ પર્વત મુનિ પણ ભેગા હતા. એટલે ત્યારે પર્વત કહે છે કે મામા જરીક વિચાર કરો, હું તમારથી નાનો છું, હું બેઠો હોઉં અને તમે પરણય બરોબર, હું પરણય બરોબર કહેવાય. હવે બંનેએ કન્યા માટે માગું નાખ્યું ને, હવે આ ઋષિને નાય પડાય નહીં, જો ના પાડે તો શાપ દઈ દે, રાજાનું ધનોત્પનોત નીકળી જાય. એટલે રાજા મૂંઝાયા, રાજા બહુ બુદ્ધિશાળી એટલે એમણે એવું કહ્યું કે અમારા રાજાઓને નિયમ હોય કે સ્વયંવર રચે, હું જેને દઉં એને કન્યા ન પરણે, કન્યા જેને પસંદ કરે એને એની સાથે હું પરણાવું. એટલે સ્વયંવર રચ્યો. રાત્રે નારદ અને પર્વત કાંઈ ઝૂંપડું રહેવા એક કે એને હતું નહીં, મોટી મોટી દાઢી ને મોટી મોટી જટા અને સૂક લકડી શરીર. હવે રાત્રે બંને ગામની ભાગોળે જઈ અને ઝાડ નીચે રાત રોકાણા, પણ રાતે બેમાંથી એક કઈને ઊંઘ આવે નહીં. એટલે નારદજી જાગ્યા તો એને એમ થયું કે પર્વત સૂઈ ગયા છે. એટલે નારદજી રાતે ને રાતે વૈકુંઠ લોકમાં ગયા, ભગવાનને પગે લાગ્યા. ભગવાન કે અરે નારદ, અડધી રાતે ભૂલા પડ્યા? તો કે હું તો ગમે ત્યારે આવી શકું ને. ભગવાન કે છે કાંઈ કામ? તો કે આ કામ છે. શું? તો કે મને તમારા જેવું રૂપ આપો, કારણ કે કન્યા હંમેશા રૂપ જોવે. ભગવાન કે છે કેમ તારે રૂપાળા થઈને ક્યાં જવું, તને કોણ તમારે બધું ક્યાં જોવાનું? મેં કોઈ દી માગ્યું તમારી આગળ કાંઈ? આ પહેલી વાર માગવા આવ્યો, એમાંય તમે પાછા પંચાયત કરો છો. માટે દેવાનું હોય તો આ પાડો, નહીતર ના પાડો. ભગવાન કે આપું તને એ રૂપ, પછી બીજું સાંભળી લો. શું? તો કે મારો ભાણેજ જે પર્વત છે ને, એનું મોઢું માકડાનું થાય. ભગવાનને આખા ઇતિહાસનો ખ્યાલ આવી ગયો. એટલે ભગવાન કે અત્યારથી નહીં, અત્યારે અત્યારે જરૂર નથી ને, ટાણે થશે બેયના, કંઈ વાંધો નહીં. નારદજી ગયા એટલે બધા ખુશ કે હવે કાંઈ પર્વતની ઉપાધિ આપણે છે નહીં, સૂતા ત્યાં પર્વત જાગ્યા. પર્વત મુનિને એમ થયું કે આ રૂપ જોઈને તો કાંઈ કન્યા મને વર્ષે નહીં, માટે ભગવાન પાસે જાઓ. એટલે એ ગયા ભગવાનના જગાડાક. મહારાજ કોઈ દી માગ્યું નથી, પહેલી વખત આવ્યો છું, તમે દેશો ને. ભગવાન કે જે માગો તે આપું. તો કે કાલ મારે એક સ્વયંવરમાં જવાનું. ભગવાન કે શું વાત કરો છો, તમારે મોઢે આ વાતે સારી નથી લાગતી, તમે તો કેટલાયને સ્વયંવરમાંથી સાધુ કરનારા મહાપુરુષો, હવે એ જે હોય તે અત્યારે પંચાયત ક્યાં કરો છો, કહું એટલું કરો ને. ભગવાન કહે તો શું જોઈએ? તો કે મને તમારા જેવું રૂપ આપો. ભગવાન કે કાંઈ વાંધો નહીં આપો, બીજું કાંઈ? તો કે આ મારા મામા નારદનું મોઢું માકડાનું થાય. ભગવાન કે બેયના ટાણે થશે, જાઓ અત્યારે નહીં. અને બીજા દિવસે સ્વયંવર ગોઠવાયો, અને એમાં તો નિયમ પ્રમાણે સામસામે રાજકુમારોની લાઇનમાં ખુરશીઓ ગોઠવે, કન્યા બંને બાજુ જોતા જોતા એને જે યોગ્ય લાગે, હાથમાં જયમાળા હોય તો એ પહેરાવે. એટલે નારદને પર્વત દરવાજાની જ ખુરશી સામસામે લઈ લીધી. પછી બધા રાજકુમારો બે સામસામે બેઠા, અને એટલું સુંદર મજાનું રૂપ, રાજાએ રાજી થઈ ગયો કે જયમાળા પહેરાવવામાં તો કન્યા મુશ્કેલીમાં મુકાશે, બે એવા રૂપવાન છે અને ગુણવાન તો હતા જ, સાધુ હતા એટલે
કોને મારી કન્યા જયમાળા પહેરાવશે? અને એ વખતે પેલી જયંતિકા જયમાળા લઈને આવી અને બંનેના મોટા મોટા લાલ ઘૂમ માકડાના મોઢા સામસામે, બે કન્યાની સામે જ કન્યાને લાગી બી કે આ મારી ન નાખે તો. એટલે કન્યા જયમાળા ફેંકીને એકદમ ભાગી. રાજાને એમ થયું કે આ શું, બધાને રૂપવાન દેખાય અને કન્યાને માકડાના મોઢા દેખાય. એટલે કન્યાને પૂછ્યું તો એણે કીધું, પિતાજી હું જઈશ આગળ, પણ પહેલાં દરવાજા ઉપરથી સામસામી ખુરશી ઉપરથી બે માકડાને ઊભા કરીને ભગાડો અને પછી જ હું જઈશ. અને બેનું કેવું કે બે સામસામા બેઠા હોય એટલે બેને એકબીજાનું મોઢું માકડાનું દેખાય, પોતાનું તો કોઈને દેખાતું નથી. ને આ કઠણાઈ તો જન્મ જન્મથી છે કે પોતાની ભૂલ પોતાને ક્યારેય પણ દેખાતી નથી. પછી કે ભેંસના શિંગડા વાંકાને કૂતરાને પૂંછડી વાંકી, ત્યારે એ સાંભળીને શિયાળ બોલ્યું કે દાખે દલપત રામ, અન્યનો તો એક વાંકો આપના 18 છે. ઊંટ ઊભો ઊભો આવું કીધે રાખે, ભેંસના શિંગડા વાંકા, કૂતરાના પૂંછડી વાંકી, બધાને બધું વાંકું. એટલે શિયાળે કીધું કે આબલામ જુઓ, એ બધાને એક એક જ છે, તમારે 18 વાંકા છે. એટલે આપણી પરિસ્થિતિ પણ ઘણી વખત આવા ઊંટ જેવી જ બનતી હોય, આપણે બધામાં દોષ દેખાય, આપણે અરીસો આપણી સામે રાખતા નથી. ઠાકોરજી આંખો એવી આપી બત્તીની જેમ, સામેવાળાને જ દેખે. લ્યો તમે જોજો, બેટરી તમારા હાથમાં હોય ને તો તમને આમ આનંદ હોય કે મારા હાથમાં બેટરી છે, પણ એ અજવાળું તમારા શરીર ઉપર ન પડે, એ તો સામાના શરીર ઉપર જ પડે. એમ આંખો આપણને ઠાકોરજીએ એવી આપી છે કે બીજા બધા એનું જોયા કરે પણ પોતે પોતાનું ક્યારે જોતો નથી, વિચારતો નથી. પ્રથમના વિસ્મામાં મહારાજ કે એ જ અજ્ઞાનીમાં અજ્ઞાની, એ જ મૂર્ખમાં મૂર્ખ, ને એ જ ગેલામાં ગેલો, કે જે પોતે પોતાને નથી જોતો અને બીજાને જ જોયા કરે છે. આપણે પોતાનો દોષ જો જોતા શીખીએ તો આપણે પણ દાદા ખાચર જેવા, જસુભા જેવા અને મોટાબા જેવા થઈએ. પણ મને નથી લાગતું કે મરશું ત્યાં સુધી આવી બુદ્ધિ આપણને આવશે. આપણે બીજાનું જોયા કરતા હોઈએ. એટલે તરત જ ખ્યાલ આવી ગયો નારદને અને પર્વતને, બંને ઊભા થઈ ગયા. એટલે કોઈ રાજકુમારે કીધું કે મુનિવરો તમે બે મહાન છો, અમે તમને બીજું કાંઈ કહેતા નથી, પણ ગામની બહાર સરોવર છે ને, એ સરોવરનું ચોખ્ખું પાણી છે, એમાં જઈને તમે તમારા મોઢા બે જોઈ લો, વધારે તો કાંઈ કહેવાય નહીં. બંને જઈને મોઢા જોયા અને બેયનો મગજ ગયો. એટલા બધા બંને ખીજાયા ને સીધા વૈકુંઠ લોકમાં. ભગવાનને કહેજો કે તમને કઈ શરમ જેવું છે કે નહીં? ભગવાન કે મને તમને, આવા તમે સાધુ ઠેક ઠેકાણે ફરનારા, તમે વિચારો નારદજીએ દક્ષ પ્રજાપતિના કેટલાય દીકરાઓને સાધુ કરી નાખેલા અને તમારે હજી જયંતિકા કન્યાને પરણવું હતું? શરમ મને કે તમને નથી? ત્યારે આ કહે છે પણ તમે આટલું ન કરી શક્યા. ભગવાન કે એ વસ્તુ ન થાય, તમે છો એ મારા દીકરા છો, તમારું નાનું છોકરું હોય અને એકદમ સરસ મજાની ચળકતી છરી હોય અને એને આમ પકડવા જાય તો તમે પકડવા દો નહીં? એ રોવા માંડે તો, પગ પછાડે આળોટવા માંડે તોય નહીં. સરસ મજાનો દીવો ચાલુ હોય, આરતી ચાલુ હોય અને ત્યાં તમારો છોકરો જઈને મંદિર હાથ નાખે તો તમે અગ્નિને પકડવા દો તો રોવે તોય નહીં? ગમે એટલા દમ પછેડા કરે પણ તમે એને પકડવા નહીં દો. કેમ? તો બાળકને અણસમજણ છે, એને એમ કે આમાં સુખ છે, પણ તમે જાણો છો કે આમાં સુખ નથી. બસ આ જ વસ્તુ આપણે સમજી લો, ખ્યાલ આવે છે? આ લોકના કોઈ પણ સુખને આપણે પકડવા જઈએ એટલે ઠાકોરજીને એમ થાય કે મારો છોકરો છરી પકડવા જાય છે. એ પકડશે ત્યારે એને દુઃખનો અનુભવ થશે, અત્યારે એને એમ જ છે કે આમાં સુખ છે, પણ ખરેખર સુખ આમાં નથી. પણ એ ખબર ક્યારે પડે? સમયે પડે. જેમ તમારા છોકરાને નથી પડતી તમને પડે, એમ આપણને નથી પડતી અને ઠાકોરજીને આપણા ભવિષ્યની ખબર છે. એટલે આપણે માગીએ એ ઠાકોરજી આપણને દેતા નથી. તમે ઠાકોરજીને પ્રાર્થના કરો, સરસ મજાની ડાય અને કૈયાગરી પુત્ર વધુ દેજો. ઠાકોરજીને ખબર જ હોય કે એવી દેશું તેની સેવામાં સેવામાં રહેશે. એટલે ઠાકોરજી કંઈક અલગ પ્રકારની આપે, કંઈ મેળ જ આવે નહીં છેક સુધી. પછી આપણે પૂછીએ કેમ, તો કે સૌ સૌનું કરે, આપણે તો ભજન કરો. કેમ? વૈરાગ ક્યાંથી આવ્યો? કારણ કે આપણું કાંઈ ઘરમાં ઉપજે એવું છે નહીં, એટલે ઓટોમેટિક વૈરાગ આવી ગયો અને રસ્તો ફેરવી નાખ્યો કે એનું કરે, ટાઈમે થાળી આપે, જે આપે, જમીન હરિગુણ ગવાય, કોણ બધાની ઉપાધિ કરે, પાછા અમને કે શું લાવે ને શું લઈ જવાના, એટલે અમે તમે
ખ્યાલ આવે છે, પછી કથાની જરૂર ન પડે ને ઘરે ગુરુ મળી રહે, અને એવો વૈરાગ થઈ જાય એવા ભગવાનને માર્ગે ચડી જાય. એટલે ઠાકોરજીને ખ્યાલ જ હોય કેવી આપીશ તો આ અક્ષરધામ સુધી પહોંચશે, એટલે એ બધું જોઈ વિચારીને જ કરતા હોય. એટલે મહારાજને કંઈ તમારી જેમ મરજી હોય એમ, તમે જેમાં રાજી એમાં જ અમે રાજી. તો ભગવાન આ રીતે જીવાત્માનું હિત કરે છે. પછી નારદજીએ તો ખીજાઈને ભગવાનને શાપ આપ્યો કે મને સ્ત્રીના વિયોગમાં રજળાવ્યો ને એમ તમારે પણ રજળવું પડશે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું રજળીશ પણ તમને તો દુઃખી નહીં જ થવા દઉં. અને રામ અવતારમાં સીતાજીને રાવણ લઈ ગયો એટલે ભગવાન નારદજીનો શાપ સ્વીકારીને, એકાએક ગાંડા નહોતા પણ નારદજીનો શાપ સ્વીકાર્યો. ઝાડવાને પૂછે, જાનકીને જોયા, પક્ષીઓને પૂછે, જાનકીને જોયા, એ નારદજીનો શાપ સ્વીકારી અને ભગવાન આ રીતે રડતા. તો જેમ બાળકનું જતન માતા કરે એમ ભગવાન આપણું જતન કરે છે. ડૉક્ટર આપણને કેવી ઔષધિ આપે, દર્દારી ધીએ દર્દીને, દર્દારી એટલે ડૉક્ટર, તો એ દર્દીને શું આપે, કડવી અને કસાયેલી ઔષધિ આપે. તો એની પાછળ એ આપણને મારી નાખવાનો ઈશક રાખે છે, આપણને સાજા કરવાનો ઈશક છે, એટલે કડવી ઔષધિ આપે. નુકસાનકારક વસ્તુ આપણને ખાવા દેતા નથી. તમારે ડાયાબિટીસ હોય, તમને ગળપણ ખૂબ જ ભાવતું હોય, તમે ડૉક્ટરને હાથ જોડો કે સાહેબ ખાવા દો ને, તો ખાવા દે. એ એમ કે ખાજો પણ મરવાની જેદી ઈચ્છા થાય તેદી જમજો. એટલે ડૉક્ટરની જગ્યાએ ઠાકોરજી છે, આપણે જે સુખ લેવા જઈએ એની પાછળ દીર્ઘ દ્રષ્ટિથી ભગવાનને દુઃખ દેખાય, એ દુઃખ એ સુખ ભગવાન આપણને ક્યારેય પણ આપતા નથી. આગળ મોટા મોટા હરિભક્તોને દુઃખ આવ્યા છે, છતાંય સ્વામી કે બધાએ હરિ ભજ્યા, કોઈ મોળા પડ્યા નથી. સ્વામી કે આગે અનેક થયા હરિજન, એને આવ્યા બહુ બહુ વિઘન, પણ સમજી વિચારીને કર્યા ઉલ્લંઘન, અને ભાવ શું ભજ્યા ભગવાન, બધાએ ભગવાનનું ભજન કર્યું છે. હવે આગળ જે જે હરિભક્તોએ કષ્ટ વેઠા એના નામ મેં તમને જે આપ્યા એ જ સ્વામીએ આમાં લખ્યું છે. પણ સ્વામી કહે છે કે આવા ખપવાળા ભગત અત્યારે ક્યાંય પણ શોધ્યાય જડતા નથી. જેને ભગવાન મેળવવાનો ખપ છે એ તો તમે ગોતવા જાઓ તો અત્યારે ન મળે. જાજા ઠાકોરજીને તમને ખબર વડતાલની બધા પૂનમો ભરે, તો શું કરવા પૂનમ ભરતા હશે, ભગવાનને રાજી કરવા. પૂનમના દિવસે વડતાલમાં એટલું બધું ટ્રાફિક હોય, બધા જઈ જઈને પગે લાગે, હવે એમને એમ તો ન આવે, કંઈક પ્રાર્થના કરતા હોય, કંઈક સ્તુતિ કરતા હોય, કંઈક ઠાકોરજીને વિનંતી કરતા હોય, પછી સાંજે શયન આરતી થઈ જાય અને પૂજારીજી પડદો નાખીને બાયણા બંધ કરે, પછી લક્ષ્મીજી અને નારાયણ એ બે ભેગા થઈને વાતો કરે કે આજ તમારા કેટલા ગ્રાહક હતા ને મારા કેટલા હતા. ચિઠ્ઠીઓ તો નાખી જ હોય બધાએ, પછી સાંજે બધી ચિઠ્ઠીઓ મત ગણતરી રાતે થાય પૂનમની રાતે, અને પછી એ બધી ગણતરી કરે. તો ઠાકોરજીને બગાસા જ ખાવાના રે, જેટલી ચિઠ્ઠી આવે બધી લક્ષ્મીજી બાજુને હોય, બધા એમ કહેતા હોય કે મહારાજ જરીક કાંઈક દયા કરજો ને તમારા બાજુવાળાને કહેજો અમારે ઘરે એક આંટો મારે. પાંચ સાત ચિઠ્ઠીઓ એવી નીકળે કે એણે એમ કીધું હોય કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશોમાં, હું તો એ જ માગું છું જોડી હાથ બીજું મને આપશોમાં. આવા બહુ ઓછા નીકળે, જા જા એ જ નીકળે. વડતાલની અંદર જ્યારે લક્ષ્મીનારાયણ દેવને મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે હંમેશા મૂર્તિઓને લેવલમાં બેસાડવામાં આવે ને, તો એ વખતે મહારાજે ચોખાના દાણા જેટલા લક્ષ્મીજીને આગળ બેસાડ્યા, નારાયણ પાછળ છે, પણ આપણા એ દેખ્યામાં ન આવે. એટલે સાથે સંતો વગેરે હતા, એણે કીધું કે મહારાજ મૂર્તિ લેવલમાં નથી. મહારાજ કે કળિયુગ પ્રમાણે લેવલમાં જ છે. કેવી રીતે? તો મહારાજ કે આ કળિયુગની અંદર નારાયણ ભગવાનના ગ્રાહકો બહુ ઓછા હશે, લક્ષ્મીજીના વધારે હશે. અને તમે જુઓ કે આપણે કોઈને ત્યાં જઈએ, કોઈના પ્રસંગમાં તમે જાઓ અને કોઈ તમારી સામે ન જોવે, આવકાર ન આપે, બોલાવે નહીં, તો પહેલી ખુરશીએ બેસાય, ખ્યાલ આવે છે, તો બેસાય, તમને આવકાર આપે, તમને બેસાડે, તમારી સાથે બોલે, પૂછે, તો હવે તમને જોઈને બધા જ મોઢા મરડે અને એના પ્રસંગમાં તમે પહેલી ખુરશીએ બેઠા હો તો કેવા લાગો. એટલે ભગવાન કહે છે કળિયુગમાં અમારો કોઈ નહીં હોય, બધા લક્ષ્મીજીના હશે, અમારે આગળ બેસીને શું કરવાનું. એટલે લક્ષ્મીજીને આગળ
બેસાડી એટલે થોડા એવા લક્ષ્મીજીની મૂર્તિ આગળ છે, નારાયણ ભગવાનની મૂર્તિ પાછળ છે. કારણ કે કળિયુગમાં ભગવાનની કોને જરૂર છે? બધાને રૂપિયાવાળા થવું છે અને મોજ મજા કરવી છે, સાજા નરવા રહેવું છે. દીકરો પગે લાગે તો આશીર્વાદ એવા જ દઈએ છીએ. ભક્તિવાળો થા, સાધુ થાય એવું તો ન જ કહેવાય, નથી જ કહેતા તમે, પણ એવા સત્સંગી થા, ભક્તિવાળો થા, એના કરતાંય પણ સુખી થા. ભગવાન તને ખૂબ કમાણી આપે કે જે જે કાંઈ આશીર્વાદ આપતા હોય એ આશીર્વાદ આપે, પણ બીજો આશીર્વાદ કોઈ દેતા નથી. કારણ કે આ દુનિયાને ભગવાનની જરૂર જ નથી. આ તો નિષ્કુળાનંદ સ્વામી કે મારી જેવા પરાણ્ય જીવના હૃદયમાં ભગવાનને નાખવા માટે આ કથા લઈને બેઠા છે. એટલે ભગવાનનું કામ હંમેશા એવું છે કે અતિ ઊંડું વિચારી અને ભગવાને નક્કી કર્યું છે કે જેમાં નુકસાની જાજી હોય એ મારા ભગતને મારે દેવું નથી, ભલે એને ગમે તોય ભલે અને ન ગમે તોય ભલે. એ ધતુરાના ડોડા સારા જ હોય અને ખાવાની ઈચ્છા રાખે, પણ હું એને ખાવા નહીં દઉં. સંસારના સુખ છે એને ધતુરાના ડોડાની ઉપમા આપી છે સ્વામી, કે અલપ સુખ સંસારનો અને એમાં દુઃખનો નહીં પાર. સંસારનું સુખ કેવું છે ખ્યાલ છે તમને? કોલસા જેવું. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, કોલસો તમે એમને એમ પડ્યો હોય નડો તો હાથ કાળો થાય, અને સળગતો ને લાલ હોય તો હાથ દાજી જાય. કાં તો કાળા કરે ને કાં તો દજાડે, આ બેમાંથી એક કામ. કેટલાય કાળા થઈને બેઠા છે ને કેટલાય દાજીને બેઠા છે, બાકી એમને એમ કોઈ બેઠું? કારણ કે જાતનો કોલસો એટલે કાં તો કાળા કરે અને કાં તો આપણને દુજાડે, માટે એમાં કાંઈ માલ નથી. સ્વામી કે 1.25 લાખ રૂપિયા કમાય અને મહિને 1.5 લાખ વાપરી નાખે, સમજાણું? 1.25 લાખ કમાય અને 1.5 લાખ વાપરી નાખે તો એમાં શું વળે? માણસને એમ થાય કે આ સુખ લઈ લઉં, આ સુખ ભોગવી લઉં, પણ એની પાછળ અનંત ગણો દુઃખ છે. તમે જુઓ, મોટા મોટા શ્રીમંતો બહુ મોટા મોટા મકાનો કરે, એની અંદર સોફા સેટીઓ બીજું ત્રીજું ઘણું બધું ગોઠવે મોંઘું મોંઘું, પણ સુવાની નવરેશ ક્યાં લેવા જાવી? એક પગ અહીંયા હોય ને એક પગ ક્યાંય હોય. હવે લાવ્યા છે ઘણું, પણ એ સુખ ભોગવવાનો એને ટાઈમ હોવો જોઈએ ને, અને જેને ટાઈમ છે એની પાસે કાંઈ છે નહીં. તો આનું જ નામ સંસાર છે. એટલે અનેક ગણો દુઃખ છે. જેણે સ્ત્રી ધન શરીરનું સુખ ભગવાનને મેળવવા માટે છોડ્યા છે, બધા ઉપર પરમેશ્વર રાજી થયા છે. ભગવાનને હંમેશા નિર્વાસનિક ભક્ત ગમે. તમે બધા સંસારના સુખ ભોગવો, પણ મનથી ક્યાંય બંધન હોવું ન જોઈએ. જો તમે ક્યાંય પણ બંધાણા તો ભગવાન તમારાથી દૂર નીકળી જાય. એટલે કોઈ પણ પ્રકારની વાસના હોવી ન જોઈએ. તમે જુઓ, જેટલા જેટલા નામ આખ્યાનો આવ્યા, મેં તમને નામ બતાવ્યા, પ્રહલાદજી તો એ સામાન્ય ઝૂંપડીમાં રહેનારા માણસ હતા. હિરણ્યકશિપુ જેને ત્રિલોકીનું રાજ હતું એના રાજકુમાર હતા. ધ્રુવજી હતા તો ઉત્તાનપદ રાજાના રાજકુમાર. જનક, અંબરીશ જે જે હતા એ બધા મોટા મોટા રાજાઓ હતા, બધા ગૃહસ્થ હતા, પણ છતાં એણે ભગવાનને મેળવવા માટે જગતના સુખને એક બાજુ મૂક્યા. મીરાબાઈ કોણ હતા? એ મહારાણી હતા મેવાડના, કોઈ જેવા તેવા નહોતા, પણ એ મેવાડના મહારાણી હોવા છતાં એ રાજ્યને મૂકીને સાધુ સંતોની ઝૂંપડીઓમાં જઈ હાથમાં એક તારા લઈ લઈને એણે ભજન કર્યું છે લોકલાજને મૂકીને. ત્યારે આજ આપણે મીરાબાઈને યાદ કરીએ છીએ. નરસિંહ મહેતા હતા તો એણે પણ બધું એક બાજુ મૂકી અને પરમાત્માનું ભજન કર્યું. ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. તો કદાચ તમે કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડ્યો તો કાંઈ કર્યું નથી. જો સ્વામી એવું નું કીધું કે કરોડ કામ પડતા મૂકીને એક મોક્ષ સુધારો. પડતા મૂક્યો હોય પાછી ત્યાં નજર જાયા કરે, ખ્યાલ આવે છે? જે કામ તમે મૂકી દીધું છે તો વારંવાર ત્યાં નજર જાય, પણ એને બગાડી જ નાખ્યું એટલે નજર જવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો એવી રીતે કરોડો કામને બગાડી અને પછી મોક્ષનો માર્ગ છે એને સુધારવો, જેથી કરીને મન ત્યાં જાય નહીં. આવા જે હોય ને એની સહાય ભગવાન કરે. ઓલા મજૂરી કરનારા જે મજૂરો હોય ને દાડિયા, એની જેમ ભજન કરે એની સહાય ભગવાન ક્યારેય કરતા નથી. આપણે ભજન ચોક્કસ કરીએ છીએ, પણ ઘર ધણીની જેમ નહીં. કોની જેમ? મજૂરોની જેમ. જૂના જમાનામાં અનાજ દળવાની ઘંટીઓ હતી, પહેલાં પેલી ઘંટીઓ નહોતી, તો હાથે જ અનાજ
દળાતા રોજ સવારે ઉઠી અને ટોપલો ભરીને ઘઉં કે બાજરી દળવાના હોય, પછી ચાર પાંચ દેરાણી જેઠાણી ભેગા રહેતા હોય ને આને દળવા બેસાડે તો આવી રીતે ઘંટી ચલાવે, ખ્યાલ આવે છે? એટલે આ આટલું દળે ને તે પહેલાં બધું કામકાજ કરી નાખે અને પછી એ જુદા થાય. એટલી ઉતાવળી શક્તિ ન હોય તોય આવી જાય. કેમ? તો કે આપણું પોતાનું છે ને, આપણું એકલાનું છે, પછી બધી બીમારી જતી રહે ને બધું સારું, બીમારી આ જ હોય. એટલે આપણું ભજન કેવું છે? મજિયારા જેવું, સુવાંગ જેવું આપણું ભજન નથી. અને જેના જેના આમાં આખ્યાન લેખે એ બધા એનું ભજન એવું હતું કે જે પરમાત્માને મેળવવા માટે ખરા ખપવાળા થઈ અને ભગવાનને માર્ગે ચડેલા, અને એટલે ગમે એવી વિપત્તિ આવી તોય મોળા નથી પડ્યા. મોળા નથી પડ્યા એમ નહીં, ભગવાનનો દોષ એણે ક્યારેય પણ કાઢ્યો નથી. આજે આપણને એવી કંઈક ઓવર મુશ્કેલી આવે ને તો એમ થાય પૂજાની પેટી હવે લાવ્યા ત્યાં પાછી દયાવી, આને રોજ ખોલીને બેસી એના સામું જોતા નથી તો આ રોજ શું ટોકરી વગાડ્યા કરવી, થાય કે ન થાય? સાચું બોલો. આપણી ધીરજ એવી રહેતી નથી. તો કોઈને એ વાત યાદ રાખજો કે કાયમ દુઃખે રહેતું નથી, રાત્રિ કાયમ નથી રહેતી. રાત્રિ જાય એટલે દિવસ આવે, દિવસ પૂરો થાય એટલે રાત્રિ, એમ જીવનમાં સુખ આવે વળી પાછું દુઃખ આવે વળી પાછું સુખ આવે. એકલું આવું ચોમાસું ચોમાસું રહેતો તમે ઉધરસ ખાઈ ખાઈને ગુજરી ન જાઓ? શરદીનો ઉધરસ ચાલુ જ રહે લ્યો, પણ આ જાય એટલે વળી પાછો શિયાળો આવે એટલે વાતાવરણ સૂકું થઈ જાય, પછી એકલી ઠંડીમાં હેરાન થઈ જાય, ડબ્બીઓની ડબ્બીઓ ચોપડી ચોપડીને ખૂટી જાય. એટલે વળી પાછો ઉનાળો આવે કે તમે ન ચોપડો તોય સ્કીન સરસ મજાની રહે, એટલે વળી એમાંથી પાછા થોડાક નિવૃત્ત થઈએ અને એસીને થોડાક ઝાપટીને હમા નમા કરી નાખીએ અને એ બધું પતે એટલે વળી પાછું ચોમાસું. તો આ ઋતુઓ ફર્યા જ કરે એમ જીવનમાં સુખ અને દુઃખનું ચક્ર એ હંમેશને માટે ફર્યા કરે છે. એક સરખું સુખ હોય તોય જીવ હેરાન થવાનો અને એકલું દુઃખ હોય તોય પણ જીવ હેરાન જ થવાનો. એટલે સ્વામી એમ કહે છે કે આ લોકમાં આવ્યા છીએ, આ સંસાર છે એનું નામ દુઃખાલય છે, માટે સુખ અને દુઃખ તો આવ્યા જ કરશે પણ એમાં ક્યારેય પણ હરેરી જવું નહીં, કહેતા હિંમત હારી જાવી નહીં. સ્વામી અહીંયા એવું લખે છે કે વર્ણ તોળી વિપત માહી વળી ધરવી અંતરે ધીરને, સદાય ના હોય સારા
મૂળાનંદ સ્વામીની વાત આપણા જીવનની સાથે ટકરાય એવી છે. સ્વામી એમ કહે છે કે શૂરવીર માણસ જ્યારે યુદ્ધે ચડે ને સામસામે ઘા મારતા હોય ત્યારે શરીરમાંથી લોહી નીકળે તો આને ઓવર સુરાતન ચડે. એમ ભગવાનનો ભક્ત કોને કહેવાય? તો કે જેમ જેમ દુઃખ પડે એમ એને ભજન ભક્તિનું વધારે સુરાતન ચડે. એટલે અત્યારના સમય અરે ટકરાય એવી વાત છે. આપણને આ વાત જલ્દી ગળે ઉતરે નહીં. આપણે એવું થાય કે જેમ જેમ પીડે એમ એમ આપણે ભગવાનના માર્ગેથી ઢીલા પડતા જઈએ. તો સ્વામી એવું કહે છે કે જેટલી ભીડ પડે અને જેટલો જેટલો એને દુઃખનો અનુભવ થાય એટલા એ પરમાત્માને વધારે ને વધારે યાદ કરે. અને તમે યાદ રાખજો કે સંસારના સુખ માટે માણસ આખી જિંદગી મરી મટે છે, એમાં કાંઈ મુશ્કેલી જ નથી આવતી. તમે ઘર બાંધીને બેઠા છો તો તમને ખાલી ભગવાન એક જ હેરાન કરે છે, બાકી ઘરના બધા બહુ ડાયડમરા જ છે. એના તરફથી તમને કોઈ દિવસ મુશ્કેલી નથી આવતી. તો એને મૂકીને તમે ક્યાંય ગયા? ઘણાને તો તમે જુઓ, નાના છોકરાને તેડીને આવે પછી બેઠા બેઠા પગે લાગે છોકરો વાહામાં ઢીકા મારતો હોય. તો હજી સુધી એવી માં મેં નથી જોઈ કે એણે બે છોકરાને ઉપાડીને ચડાવી દીધા. ખ્યાલ આવે છે? તો એમાં આપણને કાંઈ વાંધો નથી. પણ જરી કેવો ઠાકોરજીએ ઢીકો માર્યો ને ઠાકોરજીનો ઢીકો પાસે જેવો તેવો હોય ને ગોટો વાળી દે. અને ખરેખરે હિંમતવાળા હોય એ જ એને સહન કરી શકે. એટલે શૂરવીરની જેમ સ્વામી કહે છે કે આપણે જેમ જેમ ભગવાન પીડે એમ એમ એને એમ કહી દેવાનું કે ધર્મદેવ ને ભક્તિ માતાના દીકરા હોય ને તો કરવી હોય એટલી કરી લો પરીક્ષા. તમે શિક્ષક અને હું તમારો વિદ્યાર્થી, તમને જેવું અઘરું ફાવે એવું પેપર કાઢો અને જો મેં મન કર્મ વચને તમારી ભક્તિ કરી હશે પાસ ન થાવ તો મને કહેજો. પણ આપણે પેપર વાંચીને જ સંખ્યા લઈને નીકળી જઈએ સપ્લિમેન્ટરી ત્યાં ત્યાં મૂકીને કે નથી દેવી પરીક્ષા. ઘણાને આપણે પૂછીએ કેટલું ભણ્યા? 12. તો 12માં પાસ થયા તો પરીક્ષા જ નથી દીધી. ખ્યાલ આવે છે? વર્ષ પૂરું કર્યું પણ પરીક્ષા નથી દીધી. તો આ સંસારમાં ઠાકોરજી પરીક્ષા તો આપણી લેવાના જ, પણ એને કહી દેવાનું કે તારામાં જેટલી તાકાત હોય ને એટલી પીડા આપી દે અને મને પીડીને જો તું રાજી છો તો હું પણ રાજી. આ પીડા કાંઈ મારે જાજો ટાઈમ હવે ભોગવવાની નથી. હવે તો જન્મ મરણમાં છૂટીને કાયમને માટે શાશ્વત સુખના ભોગતા બનવાનું છે. પણ આમાં આપણી કાયરતા છે કે આવું આપણે ભગવાનને કહેવાનો બહુ સાહસ નથી કરતા, રિસ્ક લેતા જ નથી. નયન કર્યું તો પેલા ભગતની જેમ આપણા બોટાદના સોમલાખાચર ને મહારાજે એવું જ કર્યું હતું. પ્રાર્થના કરી કે મહારાજ કૃપા દ્રષ્ટિ રાખજો, મહારાજ કે આ વખતે આવો એટલે નવરા, કૃપા દ્રષ્ટિ મારે ક્યાં વાર જ છે. અને મહારાજે એવી કૃપા દ્રષ્ટિ કરી, આપણી દ્રષ્ટિ એને કૃપા દ્રષ્ટિ ન કહેવાય. સોમલા ખાચર બહુ રજોગુણી હતા. સોમલા ખાચર છે એ બોટાદના ગામ ધણી નહોતા, બોટાદના ગામ ધણી અમીર ખાચર હતા. તો અમીર ખાચરને ચાંદીની મુઠ્ઠી તલવાર હોય તો સોમલા ખાચરને સોનાની મુઠ્ઠી હોય. અને વસ્ત્રો અને અલંકાર એવા પહેરે જાણે વડોદરાનો સયાજીરાવ સરકાર હોય એવા ઠાઠ માઠમાં પોતે રહેતા. મહારાજ કે રજોગુણ તો મુકાવો જ પડશે, આ તો ગજબનો રજોગુણ. કાંઈક ટાણું પ્રસંગ હોય તો ઠીક, આ તો રોજ. એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ કાંઈક કૃપા દ્રષ્ટિ અમારા ઉપર રાખજો, મહારાજ કે આ વખતે બધું મુકાવી દઉં. અને એવું કહેવાય છે કે સોમલા ખચરને બોટાદમાં એનો દરબારગઢ હશે, જમીન હશે, બધું હતું. અને મહારાજે કાંઈક એવી કૃપા દ્રષ્ટિ કરી, બે યુવાન દીકરા હતા, બેયને વારા ફરતી લઈ લીધા, પછી એના ઘરનાને લઈ લીધા. સોમલા ખાચર થઈ ગયા ખાલી, ગ્રાસ હતો, જમીન હતી, બધું વેચીને પોટલું વાળીને ગઢડા. મહારાજ કે કેમ દરબાર આ બધું, આટલા બધા ઘરેણાના બધો ઠાઠ માઠ ને બધું ક્યાં ગયું? તો એ બધું તમે લઈ ગયા, હવે શું કરવાનું? કોઈ નથી, હું એકલો જ છું. અને પછી સાંખ યોગી પાર્ષદ થઈ અને સોમલા ખાચર આ જીવન ભગવાનની ભેગા રહ્યા. જો આ કથાઓ તમને બહુ અઘરી પડશે કારણ કે આના લેવલ ઘણા બધા ઊંચા છે. સમજાય છે? કોઈ રામાયણ ભાગવતના ઇતિહાસો નથી અને આ તો પ્રગટના હરિભક્તોએ જે જે છોડ્યું. હવે હું વાત કરું તોય તમને આમ ગાંડપણભરી વાત લાગે કે બે યુવાન દીકરાને લઈ લીધા, એના ઘરનાને લઈ લીધા અને આને તમે કૃપા કરી કયો છો. એટલે કહું છું કે આનું લેવલ ઘણું બધું ઊંચું છે. 36ની નહીં 56ની છાતી જોઈએ ત્યારે આવા ભગત
થવાય અને ત્યારે આવવાના આખ્યાન છે એ આપણા હૃદયની અંદર ઉતરે. હું જેટલા જેટલા તમને પરોક્ષના આખ્યાનો સ્વામીએ લખ્યા એ કહીશ એની ભેગા. સંપ્રદાયની અંદર એવા જનક થયા હશે, અંબરીશ થયા હશે, ધ્રુવ કે પ્રહલાદ થયા હશે, તો એનો પણ એક એક વાત તમને કહેતી જઈશ. કારણ કે પહેલું તો તમને એવું લાગે કે આ તો બધું લાખો વર્ષ પહેલાં સતયુગમાં થાય, એટલે મારે તમને કળિયુગના પણ બતાવવા છે કે અત્યારે પણ એવા હતા અને એવા કષ્ટો સહન કરી કરી અને એણે પરમાત્માનું ભજન કર્યું છે. માટે આપણું કામ એવું છે કે ભીડને સહન નથી કરવી અને બધો લાભ લઈ લેવો છે. શુરો અને સંત બે સરખા, શુરવીર છે એ મરી મટે અને સાધુ છે એ સંસારના સુખને ધક્કો મારે. તો શુરવીર અને સાધુ એ બેમાં મોટું કોણ? તો સ્વામી કે સાધુ મોટા, કારણ કે મરવું સહેલું છે પણ આજીવન નિર્વાસનિક થઈ અને પરમેશ્વરને સમર્પિત થઈને જિંદગી કાઢવી એ સહેલું નથી. માટે ભગવાનને મેળવવા હોય તો દેહાભિમાનને ટાળવું પડે અને જે દુઃખની અંદર પરમાત્મા સાંભળે દુઃખ આપણા માટે શ્રેષ્ઠ સુખ છે એમ માની અને જીવન જીવવું. જેમ જેમ કસાય, સ્વામીએ કીધું જેના જેના કસોટીમાં શરીર કસાણા એ બધાય મહાન બન્યા છે, આજે દુનિયા એને યાદ કરે છે. પછી સ્વામી બધા અલગ અલગ દ્રષ્ટાંતો આપે છે કે જેમ કુલાલ કસે મૃતિકા અને કાષ્ટને કસે સૂતર. સરસ મજાનું ઝાડું હોય એને ડાળખી કાપીને તમારી પાસે મૂકી તે લાકડું સારું નહીં લાગે, પણ એ સૂતરના હાથમાં જાય એને ઘાટઘૂટ આપવામાં આવે, સરસ મજાનું લીસું એને સીધું બનાવે તો એ અતિશય દેખાવમાં સારું લાગશે. કુલાલ કસે મૃતિકા, કુલાલ કહેતા કુંભકાર, એ માટીને લાવે. તમને આ સરસ મજાના માટલા, હવે તો કેવા રંગીનને ચિત્ર વિચિત્ર માટલાઓ, પાણી ટાઢું થાય કે ન થાય પણ દેખાવમાં તો બહુ રૂડું રૂપાળું લાગે. અને હાથને આમ કરીને કસરત કરવી નહીં, કોઈને તકલીફ હોય હાથ ઊંચો થાય ન થાય, સીધું આમ દબાવો એટલે પાણીનો ગ્લાસ ભરાઈ જાય. તો આ જે પાત્ર છે એ શેમાંથી બન્યું? માટીમાંથી બન્યું છે. તો એ માટીને એ કુંભકાર હોય એ લાવે, પછી એ માટીને કસે. કસે કહેતા એને બરોબરની ખૂંદે અને ત્યાર પછી એને ચાકડા ઉપર ચડાવે, સરસ મજાનો એને ઘાટ આપે અને પછી પાણી ટાઢું થાય ન થાય? પછી પાણી ભરે તો માટી જેવી માટી થઈ જાય, પણ એને પકાવવું પડે. શેમાં? નિંભાડામાં એને પકાવવું પડે. અત્યારે તમે જુઓ તો આપણો સભા મંડપ છે એ કોઈ સમાજની વાડી નથી, તમારે પાકવા માટેનો નિંભાડો છે. પડે થોડુંક અઘરું પણ જો જીવનમાં ઉતારીએ તો ખરેખર પાકી જઈએ. અને એ માટલું એવું સરસ મજાનું અગ્નિમાં તપે અને પાકું થાય, પછી એના ઉપર રંગ રોગાન કરીને એને રૂપાળું કરવામાં આવે, પછી એમાં પાણી ભરે અને એ પાણી તરત ને તરત પીવે તો અંદર માટીની દુર્ગંધ આવે. પછી પાછા તમે બધા હોશિયાર, આ તો કાંઈ શીખવાડો એની જરૂર નથી, એને એક બે વખત થાલવે ભરે અને પછી પાણી ભરે, એવું સરસ મજાનું ઉનાળામાં 32 કોઠામાં દીવા થાય એવું પાણી થાય. તો તમે સીધી તળાવેથી માટી લાવીને કુઈડી જેવું બનાવીને ભરતા હો પાણી? આપણું કામ નથી. કુલાલ કસે મૃતિકા, ત્યારે જ આવી સરસ મજાની આકારવાળી કોઈ પણ માટીની વસ્તુ બને. જેમ સલાટ શિલાને કસી કરી રૂડું આણે વળી રોપ, સલાટ કહેતા શિલ્પી. તમે મકરાણા બાજુ જાઓ તો મોટા મોટા પથ્થરની ખાણો છે, એમાંથી સફેદ કાળા પથ્થર નીકળે તો એ પથ્થરને જોઈને તમને પગે લાગવાનું બંધ થાય, પણ શિલ્પી એના ઉપર આમ ઘોડો પલાંગીને બેસી જાય અને ટાંકણો લઈને એવી ચીવટથી એને સરસ મજાની મૂર્તિનો ઘાટ આપે, એને બંસીધર બનાવે, એને ધનુષધારી બનાવે, એને માણકીના અસવાર બનાવે અને પછી એ મૂર્તિને વાહનમાં પધરાવી અને એવી સરસ મજાની નીચે સરસ પાથરનું કાંઈ આમ તેમ થાય નહીં, ઉપરથી સરસ મજાનું પેકિંગ અને પછી એ મૂર્તિને લાવે, પછી એના ગામને પાદરે છામૈયા થાય. પેલો પથ્થર પડ્યો હતો તો એની ઉપર બધાય થૂકતા હોય અને એ જ પથ્થર એ શિલ્પીના હાથમાં આવ્યો તો એનો ઘાટ ગળાયો, એમાંથી સરસ મજાની મૂર્તિ થઈ અને એ મૂર્તિની 5-5 વાર આરતીઓ ઉતરે, 3-3 વાર એને પાકા થાળ થાય, એ મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠિત કરી અને મંદિરમાં પધરાવી. પથ્થરની હોય ધાતુની હોય પણ એ કસાણી ત્યારે એને ઘાટ મળ્યો અને ઘાટ મળ્યો ત્યારે જ એ પૂજાવાને લાયક બની. સમજાય છે? તો આ બધા કસાય ત્યારે મહાન બને. તો આપણે એમને બની જાય
લેર પાણીને લાડવા, અને છતાંય આપણે મહાન બની જઈએ કે ધ્રુવજીને અને પ્રહલાદજીને લાઈનમાં અમારું નામ આવે? કસાયા વગર ક્યારેય પણ જેણે જેણે સહન કર્યું છે અને આખા ધીરજ આખ્યાનમાં સહન કરવા સિવાય કોઈ વાત જ નથી. જો ભગવાનને વાલા કરવા હોય તો સહન કરો, અને ભગવાન જેમ રાખે એમ રાજી રહ્યો. જેમ પર્યટ પટકે પટને, પર્યટ એટલે કપડાં ધોનારા ધોબી, તો એ નદીને કિનારે જઈને તમારે જેમ કપડાં પપલાવે એક મશીનમાં નાખી દે તો બેઠા બેઠા ધોવે, વાંકા વાંકા આમ બરાબર કપડાંને વળ ચડાવી અને પથ્થરની સાથે એને બરાબર એના પછાડે, પણ કપડો ઊંકારો ન કરે. અને જો ઊંકારો કરે કહેતા ફાટી જાય તો એ પહેરવાના કામમાં ન લાગે, ત્યારે એનો મેલ જાય તો આપણે તો જન્મ જન્મથી માયાનો મેલ અંદર ભરીને આવ્યા છીએ, તો કશા વગર પછેડ્યા વગર પીડ્યા વગર આ બધો મેલ જાશે કેવી રીતે? કેટલાય જન્મથી સામે કે લાખમણ લોઢાની લોઢી ધગી હોય એની ઉપર બે ગળા પાણી નાખે કાંઈ ટાઢી પડે નહીં, એને તો ગંગાજીના ધરામાં નાખો તોય સ્વામી કે 15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડ્યું ઉછળે. કારણ કે કેવડી લોઢી? તમારે રોટલી કરવાની નહીં, લાખમણ લોઢાની લોઢી. તો આ કાંઈ સહેલું નથી. એમ આપણે જન્મ જન્મથી માયામાં એવા બધાય કાદવ કિચડથી અવરાઈ ગયા છીએ, એટલે એને ભજન ભક્તિરૂપી નિંભાડામાં પાકવું તો પડશે, એને ઠાકોરજીએ ચડાવેલી કસોટીમાં કસાવું તો પડશે. જેમ મજીઠને ખાંડે ખરી રૂડી રીતશું રંગરેજ, પહેલાં અત્યારે ફેક્ટરીમાં કપડાઓને કલર ચડાવવામાં આવતો હોય, પણ પહેલાં તો આ મજીઠ નામની એક વનસ્પતિના મૂળિયા આવે, પછી એ જે મૂળિયા છે એને સરસ રીતે સૂકવે, પછી એને ખાંડે અને એકદમ સરસ એને ઘૂંટી પાણી નાખીને લીસોટે, પછી એ ઘટ પદાર્થ થાય એમાં જાજુ પાણી નાખીને સફેદ કપડું બોળે, અને પછી એ કપડાને રંગ ચડાવે ત્યારે એ કપડાની કિંમત આવે. એમ આપણને પણ ઠાકોરજી આવી રીતે જ્યારે કસે ત્યારે જ આપણામાં ચળકાટ આવે સ્વામી, કે તો જ એનામાં ચટકી આવે. એમ ભગવાનના ભક્ત છે એને ભગવાન આવી રીતે કસે છે. આ જગતમાં બધું સહેલું છે. ડૉક્ટર થવું હોય સહેલું છે, વકીલ થવું હોય, સત્તાધીશ થવું હોય, વિદ્વાન થવું હોય, કોકનું કંઈક પડાવી લેવું હોય, બધું થાય. સાધુ થવું હોય ને તોય સહેલું છે. પણ સ્વામી એમ કહે છે કે બધા કરતાં કઠણ વસ્તુ શું? તો કે ભક્ત થવું. ભગવાનનું એની જેવું કોઈ કામ કઠણ નથી. અને એ સ્વામી આની અંદર લખે છે કે ભક્ત થવું રે ભગવાનનું છે જો કઠણ કામ. ભક્ત થવું રે Bye.
તમને પહેલાં કીધું કે ધીરજ આખ્યાનું સ્ટેજ વધારે પડતું ઊંચું છે. ભગવાનને ભક્ત થવું હોય તો શું કરવું પડે? આ તો નિષ્કુળાનંદ સ્વામીને તો આ પૂછાય જ નહીં, કારણ કે એમને પૂછો એટલે એમના અનુભવમાં હોય એ જ વાત કરે. તો સ્વામી કે સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ, તો જ ભગવાનના ભક્ત થવાય. તો આપણે તો એ કાંઈ મેળાવે એવું છે નહીં. દેહ ગેહ દારા દામનું મેલવું, મમતાને માન બધી જગ્યાએથી. સ્વામી કે મેં કેમ મમત્વ મૂકી દીધું? એમ તમારે મમત્વ મૂકી દેવું, પણ તમારે તો હવે કંકુબાઈ સારા હતા, છોકરાને સાચવી લીધા. બધાને તો કાંઈ એવું હોય નહીં. એટલે સ્વામી તો એની મસ્તીમાં આ એક એક શબ્દમાં સ્વામીના વૈરાગ્યની ઝણઝણાટી આપણને દેખાય છે. એની મસ્તીમાં લખે છે. સામેવાળાને શું થશે એવું એમણે કાંઈ વિચાર્યું નથી, પણ આ બધું કરવું એ કામ સ્વામી કહે છે કે અતિશય કઠણ છે. ગમે એવા દુઃખ આવે પણ છતાંય મુશ્કેલીને સહન કરી અને એટલું યાદ રાખે કે આપણે તો અંતે શાશ્વત સુખને પામવાનું છે. આવું જો વિચારે તો જ એ દુઃખને સહન કરી શકે. દુઃખ આવે ત્યારે એમ ગાવું કે અવિનાશીના અક્ષર ધામમાં બેસીને જઈશું, વિમાનમાં વિતાવશું જીવન હરિ ગુણગાનમાં. તો એ દુઃખનો અનુભવ નહીં થાય. ખ્યાલ આવે છે? તમે આજ બહુ ગંભીર થઈને બેઠા છો, કારણ કે કોઈ પણ ગ્રંથની જ્યારે કાયદેસર કથા થતી હોય તો મારો પહેલેથી એવો નિયમ છે કે હું એક પણ શબ્દ જવા ન દઉં, તમને ગમે તોય ભલે ન ગમે તોય. કારણ કે નિષ્કુળાનંદ સ્વામીની વાણી અતિ ઉત્તમ છે. આ ધીરજ આખ્યાનની કથા સીધા આખ્યાનોથી પણ થઈ શકે, ઉપોદઘાત કહેવાની કાંઈ જરૂર નથી. પણ આપણે એવું ક્યારેય બધા સ્વામીના શબ્દોને જોતા જઈએ અને સોંસરા નીકળતા જઈએ એટલે સ્વામીએ ચાર કડવા અને એક પદની અંદર આખો ઉપોદઘાત ને ધીરજ આખ્યાનનો મહિમા લખ્યો છે. અને પછી એક એક વાતને આગળ સ્વામી કહેવાના છે. એટલે સ્વામી એવું લખે છે કે જેને ભગવાનના ભક્ત થવું હોય એને સંસારી સુખ થોડાક તો ઓછા કરવા જ પડે. બિલકુલ ઓછાની વાત નથી, પણ થોડું ઘણું તો એમાંથી પાછું વળવું જ પડે. બાકી વાતો કરવી સહેલી છે. મહારાજ વખતે જીવા ભગત હતા તે મહારાજ અંતકળે એને તેડવા આવ્યા. ભગત બહુ સારા એટલે મહારાજે એવું કીધું કે ભગત હું તમને કાલ તેડવા આવીશ. તે આગલેથી સાંજે દાંતનું ખોળિયું સોનાનું હતું, પથ્થર લઈને ખોળિયું કાઢીને ઘરનાને દહી દીધું કે ખોટે ખોટું બળી જશે, આ તારે કંઈક પાછળ મુકાય છે મમત્વ. હવે કાઢ્યું હશે ત્યારે કંઈક પીડા, પણ છતાંય એમ થયું કે હવે જાજો ક્યાં જેવું, સવારે તો મહારાજ આવવાના છે. એટલે કાઢીને આપી દીધું, મરતા મરતા લાભ કરતા ગયા, કા પાછું બધું બળી જશે. શું જીવને મમતા સ્વામી કે મેલવું મમતાને માન, તો આ એક પ્રકારનું મમત્વ છે. તો આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી એક પછી એક વાતો અદ્ભુત લખે છે. પણ તમને થોડો કંટાળો આવે એવું છે એટલે હું બહુ એના હવે વિસ્તારમાં જાતી નથી. પણ આ જીવાતમાં જ્યારથી જન્મો ત્યારથી આરંભીને તમે હિસાબ કરો કે તમે તમારા કલ્યાણ માટે કેટલું કર્યું અને તમે દુનિયા માટે આ દેહના સુખ માટે કેટલું કર્યું. કાલ હિસાબ કરીને લેતા આવજો. કેટલા વર્ષ તમે કેટલી કલાકો એમાં કાઢી અને કેટલી કલાક આમાં કાઢી, અને જો તમે એના કરતાં આમાં કલાક વધારે કાઢી હોય છતાંય તમે દુઃખી હો તો આપણે ઠાકોરજીની કોર્ટમાં કેસ કરી શકીએ. ખ્યાલ આવે છે? પણ આ વસ્તુ આપણે કરી જ નથી. જ્યાં સુધી શરીર સારું છે ને જ્યાં હાથ નાખે ત્યાંથી મળે એવું છે ત્યાં સુધી આ જીવ હેઠો બેસતો જ નથી. પછી બેસે કેમ? હવે અખંડ માળા કરું છું કેમ? ગોઠણ દુખવા આવ્યા છે તો બીજું શું થાય? હવે પ્રદક્ષિણા થાય ક્યાંય જવા એવું તો હવે કાંઈ રહ્યું નથી. એટલે પછી બેઠા બેઠા માળા કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માળા ન કરો તો કચકચ કરો એ આજના સમાજને ગમતું નથી. એટલે માળા પકડીને શાંતિથી બેઠા છીએ. બાકી કાંઈ સીધી રીતે આ જીવ ભગવાનનું ભજન નથી કરતો. સંતો કઈ કઈને થાકી ગયા કે ભગવાનનું ભજન કરો, સત્સંગ કરો, એમાં જ સુખ છે. પણ જ્યારે ખાઈ પી ઉતરે ને બધા કાઢી નાખે ને પછી માળા ગોતે, અને પછી મંદિરે જાઓ તો કે ત્રણ પોરા ખાવ ત્યારે મંદિર આવે. ધરતી ધ્રુજતી પગ મૂકણ ધરતીમાં ખાડો પડી જતો તેથી કોઈ દી વિચાર આવ્યો નહીં કે આપણે આ કામ કરીએ. અને સંતોના શબ્દો આપણે ક્યારેય સાંભળ્યા જ નથી.
કેવી સંતોએ તો શિક્ષરો મારી છે કે ભગવાનનું ભજન કરો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે, પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે, પ્રભાતે ઉઠીને તું પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે, પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે. ખૂંટલ તું સમ ખાતો, આ ગાયલ નો કેવા શું કહેવાય? ખ્યાલ આવે છે? શરીરમાં શક્તિ હોય, કરવાની તાકાત હોય, એને ન કરે એના માટે આ શબ્દ વપરાય. જૂના જમાનામાં બળદો જ્યારે ચાલે નહીં ને ત્યારે ખેડૂતો એના માટે આ શબ્દો વાપરતા. એ શબ્દ સ્વામીએ આપણા માટે વાપર્યો કે જ્યારે માતાના ગર્ભમાં હતો, ઊંધેમાં હતો, અને એ વખતે જ્યારે અનેક પ્રકારની પીડા ભોગવતો ત્યારે ભગવાનની પાસે તે કેટલા બધા સમ ખાધા કે જો તમે મને માણસ બનાવશો તો હું તમારું જ ભજન કરીશ, તમે કયો એના હું સોગંદ ખાઉં. સૂર્ય અને ચંદ્રની તે સાક્ષી લીધી અને હવે તું ભગવાનના બિલકુલ સંભાળતો નથી, આ સંસારના ઝંઝાવાતની અંદર પડી ગયો. અને એ હરીથી અવળો થઈ ચાલે, લંપટ નથી. લંપટ મોટામાં મોટી ગાળ છે, તને જરાય શરમ લાગતી નથી. અને જે કાંઈ તું કરી રહ્યો છે, ભાતાનો ડબ્બો ભરી રહ્યો છે, એ તારે ક્યાં ખાવા થશે? ક્યાં ખાવા થશે? અક્ષરધામમાં, જમપુરીમાં જમવાને બાંધ્યો ભૂંડપ કેરો ભાતો. અને બ્રહ્માનંદ કે હજી સમજતો, ભલે જીવનમાં ખજૂરો પડી ગયો છે પણ સોનાનો તાર નાખી દો તો હજી પણ ઉગ્રીશ જાતો. એટલે આ રીતે આપણને સંતો સમજાવે છે. મોટામાં મોટો કુસંગ આપણને ભગવાન ભજવા ન દેતો હોય તો આ શરીર છે. તમે જોજો, અમસ્તા તમે ગમે એટલા આંટા ફેરા મારશો ને તો કાંઈ નહીં થાય, પણ તમે એવું વિચારો ને કે એક કલાક એક આસને બેસીને માળા કરવી, ત્યાંથી હબાકો આવશે. શું કરવાના કહો? આ દેહ જ આપણને પરમાત્મા સુધી
પહોંચવા દેતો નથી. આમ તો આ દેહનો સવળો ઉપયોગ થાય તો ચિંતામણી સમાન છે, ભગવાન સુધી પહોંચાડે, અને અવળો ઉપયોગ જો થાય તો એ આપણને અધોગતિના માર્ગે પણ લઈ જાય. માટે આ જીવનું સગા સંબંધી સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર નથી બગાડતા, એટલું આપણું દેહાભિમાન જ બગાડે છે. ત્રણ ટાણા આને ભરીએ પણ કોઈ દિવસ ભરાવાનું નામ જ લે નહીં ને. ગમે એટલું નાખો, બપોરે તો એમ થઈ જાય કે હવે સાંજે તો આ જરૂર જ નહીં પડે, પણ 5 વાગ્યા તો એમ થાય કે કંઈક કરવું તો પડશે. ક્યાં જાય છે એની ખબર પડતી નથી. અને એ શરીરની અંદર દેહાભિમાનથી જીવાત્મા બંધાયો છે માટે એ પીડાય છે. સર્વશત્રુઓ જેમ પર્વતની અંદર પાણા રહે ને એમ દેહની અંદર રહ્યા છે. તમે ડુંગરા જ્યારે જુઓ ને તો એ કાંઈ માટીના ન હોય, પણ પથ્થર તમને દેખાઈને અંદર છુપાઈને પથ્થર રહ્યા હોય, એમ આપણી અંદર અંતરશત્રુઓ બધા જ છુપાઈને રહ્યા છે. ગોપાળાનંદ સ્વામી કે ફળિયામાં મોટો ખાડો ગાળે તો આખો દિવસ પવન આવે, એટલે કચરો હોય, કાગળિયા હોય, તણખલા હોય, એ બધું ઉડી ઉડીને ક્યાં જાય? ખાડાની અંદર પડે. એમ જીવાત્માની અંદર દેહાભિમાન રૂપી ખાડો છે, એટલે તમામ કામ ક્રોધ લોભ અંતરશત્રુ આવી આવીને એમાં પડે છે. માટે આત્મભાવ જ્યાં સુધી દ્રઢ નથી થતો અને આપણે આપણી જાતને દેહ માનશું ત્યાં સુધી હાથ દુખે, પગ દુખે, એક મટાડો ને બીજો દુખે. કેમ? તો કે આને ભજન કરવું નથી એટલે બધાય બાના આને મળે. પણ આને તમે ખરેખર થઈને કે ભાઈ આ પચામળા ન થાય ત્યાં સુધી તાર થાય કરી લેજે, ઊભું થવાનું નથી તો ડાયો ડમરો થઈ જાય, નહીતર દેહ એટલા બધા લાડ કરશે. અને આ દેહાભિમાન તો એવું છે કે તમને અમસ્તા બેઠા હોય ને ત્યારે કાંઈ વિચાર નહીં આવે, પણ ભગવાનનું ભજનને માળા લેશો ને એટલે અનેક પ્રકારના ચકડોળ અંદર ચડશે. એટલે માયાએ આપણને ભગવાન સુધી પહોંચવા દે એવી નથી. અને જન્મ જન્મથી દેહાભિમાનના બંધન છે એટલે આ જીવને કાંઈ થતું નથી. નોકરી ધંધા કરતા હોય, ઓફિસોમાં 12 કલાક એક ખુરશીએ બેઠા હોય, અને ઘરે વાંચવા 12 કલાક બેહેડે હોય તો કોઈને પણ ટપ્પો પડતો નથી. માટે દેહાભિમાનમાં જ આ દેહ સુખ માન્યું છે. તો એમાંથી જ્યારે બહાર નીકળશું અને ભજન ભક્તિ કરશું, ભજન ભક્તિમાં આ જીવ કાયમ નંદવાયેલો જ હોય. નંદવાયેલો એટલે ખબર પડે ને, કાયમ ને. માટે આ વાત જ્યારે આવે, કથામાં જવાની વાત આવે તો કાંઈ વાંધો નહીં, દાંડિયા રાસ લેવા નવરાત્રિમાં જવું હોય તો આને કોઈ રોગ ન હોય. તમે જોયું તમારી યુવતી હોય છે તો એને લેશન થઈ ગયું હોય, બધા કોલેજના કામ બધું પતી ગયું હોય, કથામાં જવાનું કયો તો એને અનેક કામ આડા આવે. એટલે ભજન ભક્તિમાં એ નંદવાયેલો રહે છે, એ તરત થાકી જાય. પર્વતભાઈએ દાડિયાને હાથમાંથી દાંતડા મુકાવીને માળા પકડાવી તો તરત થાકી ગયા, બબ્બે માંડ માંડ ફેરવી કે આટલું બધું પટેલ આમ ના આવ કોણ કર્યા કરે આ બંધનમાં. આને કરતાં છૂટા ખેતરમાં ફરતા એ બહુ સારું હતું. તમે વિચારો તો આમ બળ ક્યાં પડે આ શરીરને, માળા ફેરવવામાં કે ખેતી કામ કરવામાં? પણ છતાંય આ લોકોએ તરત ના પાડી દીધી, પટેલ દાડી ન દેવી હોય તો નહીં દેશો, પણ આ માળા ફેરવવાનું બેઠા બેઠાનું કામ અમને ફાવે નહીં, તો ટાડો છાંયો ને મંદિરમાં બેસાડ્યા હતા. કારણ કે જન્મ જન્મથી જે કર્યું નથી એની ટેવ કેવી રીતે પડે વિચારો. માટે ભગવાનના ભક્તએ દેહાભિમાનથી વિરક્ત રહેવું, દુનિયા ભલે સળગે આદિ વ્યાધિ ઉપાધિમાં આપણે સમજણે રાખી અને એનાથી હંમેશને માટે અળગા રહેવું. માણસ તમે જુઓ ભજન કરવા બેસે ને તો અંદર ઊંડી ઊંડી જે વાસનાઓ પડેલી છે ને આપણને ભજન કરવા ન દે. તમે 1500 રૂપિયાના સરસ મજાના પોચા ચપ્પલ લીધા, પણ એ ચપ્પલ અને તમારો પગ એની વચ્ચે એક કાંકરી આવી જાય તો તમને ચપ્પલનું સુખ આવે? શિયાળામાં તમે સારામાં સારો કાશ્મીરી ધાબળો લીધો કે એક જ ઓઢે તોય ઠંડી ન લાગે, અને એ ઓઢીને તમે સૂતા, હવે લાઇટ બંધ કરી પણ એમાં એક ડાબોળિયું રહી ગયું છે તો એ આખી રાત વાગ્યા કરે, અને આપણને એ ધાબળો ઓઢવાનું સુખ એ ડાબોળિયું આવવા દે નહીં. એમ આપણે ભજન ભક્તિ ઘણો કરીએ, કથા વાર્તા ઘણી સાંભળીએ, પણ દેહાભિમાન રૂપી ડાબોળિયું શાંતિ લેવા દેતું નથી, એ કાંકરી આપણને શાંતિ લેવા દેતી નથી. ગમે એવું સ્વાદિષ્ટ ભોજન જમતા હોય પણ એમાં આમ પથ્થર જેવી એકદમ મજબૂત કાંકરી દાઢ નીચે આવે તો બધી મજા મરાઈ જાય. એકદમ ઊભા થઈને એમ થાય કે જલ્દી મોઢામાંથી બહાર કાઢી નાખીએ, એટલે જમવાનું સુખ આપણને આવે નહીં. એમ જરીક પણ વાસના હોય
તો ભગવાનના સ્વરૂપનું સુખ આપણને આવે નહીં, માટે નિર્વાસનિક થઈ અને પરમાત્માનું ભજન કરવું. તમને જે લાગે તે, પણ છતાંય લખી લેવા જેવી વાત છે કે સુખ માત્ર અને માત્ર પરમેશ્વરમાં છે, માટે આડાવળા ફાંફા મારીને સુખી થવાનો પ્રયાસ ક્યારેય ન કરવો. જો શાશ્વત સુખ જોતું હોય તો ભગવાનના ચરણારવિંદ સિવાય બીજે ક્યાંય સુખ નથી. છેલ્લે મુક્તાનંદ સ્વામીના શબ્દોને આપણે સાંભળી લઈએ કે સુખદાયક તું જાણે સુંદર શ્યામને, સુખદાયક તું જાણે સુંદર શ્યામને, અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો, અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો. સ્વામીની અદ્ભુત પંચ વિષયના ખંડનની અને પરમાત્મામાં જે એક સુખ છે એવી દિવ્ય વાતો એ ધીરજાખ્યાનના ઉપોદ્ઘાત પ્રકરણની અંદર આપણને બતાવી. અહીંયા ઉપોદ્ઘાત અને ધીરજાખ્યાનનો જે મહિમા છે એ ભાગ પૂર્ણ થાય છે. આવતીકાલથી ભગવાનના ભક્તોના દિવ્ય જીવનચરિત્રો કહેતા એના આખ્યાનો એ ચાલુ થશે. તો અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી નારાયણ મુનિદેવની જય, સ્વામી નારાયણ નારાયણ રે જય, સ્વામી નારાયણ 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 રે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના યજમાન બેનો આરતી ઉતારવા માટે ઊભા થશે. લીલાબેન વલ્લભભાઈ મોરડિયા, કૃષ્ણાબેન હરિકૃષ્ણભાઈ મોરડિયા, ભક્તિબેન હિરનભાઈ મોરડિયા તથા પ્રસાદીના યજમાન છે ભાવનાબેન રાજેશભાઈ ગઢિયા, મધુબેન ઘનશ્યામભાઈ નિંગાળાવાળા, રીટાબેન મુકેશભાઈ ભીકડિયા, આટલા બહેનો આરતી માટે ઊભા થશે. અને આવતીકાલના ભુજનના યજમાન છે પારુલબેન મનરભાઈ, અલ્પાબેન જયેશભાઈ, અવનીતાબેન જીગરભાઈ, હિરલબેન વિશાલભાઈ. આ બહેનોએ આવતીકાલે પૂજામાં જોડાવાનું છે પૂજન માટે, એટલે બહેનોએ 1:30 વાગે એટલા બહેનોએ અવશ્ય વહેલામાં વહેલી તકે આવી જવું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી ચરણ સરોજ મારો કર જોડી, સર્વાણી નસ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે દેવાભિવંદનમ આત્માભિવંદનમ.